ॐ शान्तिः शान्तिः चौशरणगमनं दुःखड गरिहा सुकडानुमोयणा चेव एष गणो अणवरयं कायवो कुशल हे उत्ति। આપણા સૌની અંદર રહેલ તથા ભવ્યત્વ એટલે કે મોક્ષમાં જવાની દરેકની વ્યક્તિગત અલગ અલગ પ્રકારની યોગ્યતા, એનો પરિપાક કરવા દ્વારા મોક્ષને નિકટ બનાવવાના લક્ષ્ય સાથે આપણે છેલ્લા 5-1 દિવસથી આધ્યાત્મિક ત્રિફળાને નામે ઓળખાતી વિશિષ્ટ આરાધના સાધના કરી રહ્યા છીએ। પ્રથમ દિવસે આપણે અરિહંત સિદ્ધ સાધુ અને કેવલી પ્રરૂપી ધર્મ આ 4 શરણનો વિધિપૂર્વક સ્વીકાર કર્યો। પછીના 2 દિવસોમાં આપણે સુકૃત અનુમોદના એ 3 વિભાગમાં અહીં આરાધના કરી। પહેલા વિભાગમાં આપણા દ્વારા આ ભાવમાં અને ભૂતકાળના અનંત ભાવોમાં જે કાંઈ પણ સુકૃતો થયા હોય એની અનુમોદના કરી। બીજા વિભાગની અંદર આપણું જ્યારે એકેન્દ્રીય આડી હતા આપણે, ત્યારે આપણી કાયાનો ઉપયોગ બીજા જીવો દ્વારા જે સદુપયોગ થયો હોય એની પણ અનુમોદના કરી। અને ત્રીજા વિભાગમાં હરિહંતાદી પંચપરમેશી ભગવંતોથી માંડી સાધુ સાધ્વિક શ્રાવક શ્રાવિકા સંબિત જતી શાસન દેવદેવીઓ અને ભદ્રિક પરિણામી મન્ય વિદ્યાથી એવા જીવોના પણ સર્વ સુકૃતોની અનુમોદના કરી। અને ગઈકાલે આપણે ત્રીજા વિભાગની અંદર દુષ્કૃત ગરહા આપણા દ્વારા આ ભવન જન્મ જન્માંતરોમાં જે પાપો મન વચન અને કાયાથી કર્યા કરાવ્યા અનુમોદ્યા હોય એની આપણી ગરહા આત્મસાક્ષીએ દુષ્કૃત નિંદા અને દેવગુરુની સાક્ષીએ કરાય તે દુષ્કૃતની ગરહા કહેવાય। એમાં ગઈકાલે આપણે પહેલા વિભાગની અંદર 4 ગતિની અંદર આપણા જીવ દ્વારા જે પણ જીવોની અનંતકાળમાં વિરાધનાઓ થઈ હિંસાઓ થઈ એની આપણે નિંદા પશ્ચાતાપ કર્યો। અને ત્યાર પછી બીજા વિભાગની અંદર ગઈકાલે આપણે બોલો કયા દુષ્કૃતની ગરહા કરી હતી, 5 પ્રકારના મિથ્યાત્વ કર્મબંધના મુખ્ય જે 4 કારણો, પહેલું છે મિથ્યાત્વ, બીજું છે અવિરતિ, ત્રીજો કષાય, ચોથો યોગ, ક્યાંક પ્રમાદને પણ ભેગો જોડીએ તો 5 થાય। તો એમાંથી મિથ્યાત્વના જે 5 પ્રકાર કયા 5 પ્રકાર બોલો યાદ છે? પહેલો પ્રકાર અભિગ્રહિક મિથ્યાત્વ, બીજો પ્રકાર હતો અનભિગ્રહિક, ત્રીજો હતો સાંશયિક, ચોથો હતો ચોથો પ્રકાર અને 5મો પ્રકાર હતો સાંશયિક મિથ્યાત્વ અનાભોગ, ચોથો પ્રકાર અનાભોગ મિથ્યાત્વ અને 5મો પ્રકાર હતો નહીં 5મો અનાભોગ છે, ચોથો અભિનિવેશિક। અને 5ની વ્યાખ્યા પણ વિગતવાર આપણે ગઈકાલે વિચારી ગયા, અત્યારે સમયાભાવે એનું પુનરાવર્તન કરતા નથી। અને હવે મિથ્યાત્વ પછી આવે છે કર્મબંધનું કારણ અવિરતિ, એના દ્વારા જે પાપો થયા એની આપણે નિંદા અને ગરહા કરીશું। અવિરતિ વત્તા વિરતિ, વિરતિ એટલે વિરામ, વિરામ એટલે અટકી જવું, સ્ટોપ, જેનાથી પાપોથી પ્રતિજ્ઞાપૂર્વક અટકવું એને કહેવાય વિરતિ। અને પ્રતિજ્ઞા ન લઈએ તો ભલે કદાચ પાપ કરતા કે ન પણ કરતા હોઈએ તો પણ એ પાપ થવાની શક્યતા ઊભી રહે છે નિમિત્ત મળતા, માટે એના નિમિત્તે પણ કર્મનો આશ્રવ ચાલુ રહેતો હોય છે। તો હવે એ અવિરતિના કારણે આપના દ્વારા થયેલા પાપો એની નિંદા અને ગરહા આપણે કરીશું। ગઈકાલની જેમ જ દરેક પેરેગ્રાફની અંતે શું બોલીશું? મિચ્છા મી દુક્કડમ, મિચ્છા એટલે મિથ્યા, મિથ્યા એટલે નિષ્ફળ થાવ, મી એટલે મારા, દુક્કડમ દુષ્કૃત્ય, મારા દુષ્કૃત્ય પાપ મિથ્યા થાવ હું એની પશ્ચાતાપ કરું છું અને હું ઈચ્છું છું કે ફરી એવા પાપોનું પુનરાવર્તન ન થાય એને માટે શક્ય એટલી હું કાળજી રાખીશ। હે તીર્થાધિપતિ દેવાધિદેહા, અને એ શરૂ કરીએ એનાથી પહેલાં આવી આરાધનાઓ આપણને બતાવનાર મૂળમાં હરિહંત પરમાત્મા છે, તો એની કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા સ્વરૂપે આપણે સંક્ષેપમાં જંકીચી નમોત્તમ દ્વારા નમસ્કાર કરીશું અને પછી આપણે આગળ વધીશું।
યંકિંચિનામ તિથ્યં સગ્ગે પાયાલિ થિરિયલોએ મીબ્લો જાયં જિનબિંબાયં તાયં સભાયં મંદામિ નમો તુણં અરિહંતાણં ભગવંતાણં આઈગરાણં તિથ્યજરાણં ચયં સંબુદ્ધાણં પુરિસુત્તમાણં પુરિસસિયાણં પુરિસ્વરપુંદરિયાણં પુરિસ્વરગંધાતીણં લોકોત્તમાણં લોકનાહાણં લોકહિયાણં લોકપઈવાણં લોકપજ્જોવગરાણં અભયદયાણં ચખુદયાણં મકદયાણં શરણદયાણં ગોહિદયાણં ધમ્મદયાણં ધમ્મદેશયાણં ધમ્મનાયકાણં ધમ્મસારહીણં ધમ્મવરચાઉરંતચક્રવર્તીણં અપડિયેવ નાણં દંશણધણાણં વ્યોટચમાણં જીણાણં જાવયાણં તિનાણં તાર્યાણં બુદ્ધાણં બોયાણં મુત્તાણં મોગાણં સભ સભનૂણં સભદર્શીણં શિવમયલ મરુવ મણંત મક્ખય મવ્વાહ મ પુનરાવૃત્તિ સિદ્ધિગૈ નામધેયં ઠાણં સંપત્તાણં નવો જીણાણં જીયભયાણં જેયા પિતા હે ભવિષ્યંતિ આગે કાલે જે અવિવર્તમાન સભ્યે તિવિહેણ વંદામિ હે તીર્થાધિપતિ દેવાધિદેવ આપના પવિત્ર માર્ગમાં અવિરતી પણ પ્રતિષિદ્ધ એટલે નિષિદ્ધ છે. કર્મબંધના કારણ તરીકે અવિરતીને જણાવેલ છે. તેને અજ્ઞાન એવો હું નથી ન સમજ્યો, તેથી આ ભાવમાં આપના માર્ગને પામવા છતાં મેં અવિરતી ન છોડી, સર્વવિરતિ ધર્મ ન સ્વીકાર્યો. એટલું જ નહીં પણ મારી શક્તિ મુજબ દેશથી એટલે કે આંશિક રીતે પણ મેં વિરતિ ધર્મને ન આદર્યો. અરે, વિરતિ ધર્મનો પ્રેમ પણ મારા અંતરમાં ન જાગ્યો અને એક જીવોને વિરતિ ધર્મની પ્રાપ્તિમાં મેં અંતરાયો નાખ્યા. કોઈ દીક્ષા લેવી હોય, કોઈ વ્રતો સ્વીકારવા હોય, એમાં નિષેધ કર્યો, અટકાવ્યો, વિઘ્નો ઊભા કર્યા. એટલું જ નહીં, વિરતિ ધર્મનો ઉપદેશ આપવા બદલ સાધુઓની પણ નિંદા અને ઉપહાસ કર્યા. મારા કે ધંધો ના મણી પિંડ મૂંઢાયા, મણી કે મૂંઢેજી દીક્ષાજી ગાલ કહીએ, આવું આવું બોલ્યા કે એમાં તાપસી પુરાવી. તદુપરાંત ભૂતકાળમાં અનાદિ નિગોડથી અત્યાર સુધીના ભવોમાં વિરતિ ન આદરવાના કારણે અનેક પ્રકારના અવિરતીજન્ય કર્મ બાંધ્યા. તે બદલ હે ત્રણલોકના નાથ પ્રભુ, આપની સમક્ષ અંતઃકરણપૂર્વક મારા આત્માની નિંદા કરું છું, ગર્હા કરું છું અને તે બદલ ક્ષમા યાચું છું. મિચ્છામિ. પાંચ ઇન્દ્રિય અને મનને કાબૂમાં રાખ્યા નહીં, છ કાયના જીવની હિંસાના પચ્છખાણ ન કર્યા. પચખાણ કરવાનું શું કામ છે, આપણે તો મનથી જ પાડીએ છીએ વગેરે બોલીને પચખાણની હાંસી ઉડાવી. 14 નિયમ ધાર્યા, લીધેલા નિયમો તોડ્યા વગેરે વિરતિ ધર્મની આસાધના કરી અવિરતિથી કર્મ બાંધ્યું, તેની ક્ષમા યાચું છું. મિચ્છામિ. હવે આવે ત્રીજો પ્રકાર કર્મબંધનું, ત્રીજું કારણ કષાય. મિચ્છાત્વ અવિરતિ પછી આવે છે કષાય. કષ વત્તા આય, કષ એટલે જેમાં જીવો બહુ કષ્ટ પામે, દુઃખો પામે અનેક પ્રકારના, એ કષ એટલે સંસાર. અને એનો આય એટલે આવક અથવા લાભ, એટલે કે સંસાર પરિભ્રમણની વૃદ્ધિ જેનાથી થાય એને કષાય કહેવામાં આવે છે. એના કેટલા પ્રકાર છે, મુખ્ય ચાર પ્રકાર છે. દાન, શીલ, તપ અને તમે જાગો છો કે કેમ, એટેન્શન છે કે કેમ, જ્યારે ચેકિંગ કરવું હતું. ક્રોધ, માન, માયા અને લોભ. પછી દાનશીલ તપ એ ચાર છે, એનું શું, એને શું કહેવાય, એ ધર્મના ચાર પ્રકાર કહેવાય. બરાબર, આર્ત્ર, રૌદ્ર, ધર્મ, શુક્લ, આને શું કહેવાય, ચાર પ્રકારના, ચાર પ્રકારના ધ્યાન કહેવાય. દેવ, મનુષ્ય, તિરંચ, નરક, આને શું કહેવાય, ચાર ગતિ કહેવાય. બરાબર, આ ચાર ચારના ચોખા. તો કષાય,
કર્મબંધનું ત્રીજું કારણ છે કષાય. કશ એટલે સંસાર, એનો આય એટલે લાભ, જેનાથી થાય એ કષાય. કષાય તો ચાર છે, અને એના પેટા ભેગ કરીને ચાર કષાયના વિસ્તાર કરીએ તો આપણા બોલો કેટલા થાય? સોળ. સોળથી પણ વિસ્તાર કરીએ તો સોળ ચોકું 64 થાય. ચાર પર ક્રોધ માન માયા લો, દરેકના ચાર ચાર પ્રકાર પહેલાં કયા થાય? અનંતાનું મંદિર, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજલન. સાડી ભાષામાં કહીએ તો તીવ્ર, મધ્યમ, થોડાક એનાથી ના ઓછા, અને મંદ. આમ અને દરેકના એટલે ચાર ચોકો 16 થયા. ક્રોધના ચાર પ્રકાર, માનના માયા લોભના ચાર ચોકો 16. હવે દરેકના પાછા પેટા ચાર ચાર પ્રકાર થાય તો 16 × 64 થાય. કઈ રીતે ચાર ચાર પ્રકાર થાય પેટા? દાખલા તરીકે અનંતાનું બંધી ક્રોધ માત્ર એક લીધો આપણે. હવે એના ચાર પ્રકાર કઈ રીતે થાય? તો કે અંદરમાં હોય અનંતાનું મંદી, હા, અને બહારથી પણ દેખાય એવો જો એવું વાત વાત ગુસ્સો જોરદાર કરી નાખે, ઝઘડા કરીને, તો એ અંદરમાં પણ અનંતાનું મંદી તો છે, પણ બહાર વ્યવહારમાં પણ વ્યક્ત થાય છે અનંતાનું મંદી તરીકે, તીવ્ર ક્રોધ તરીકે. બીજો પ્રકાર હોય અનંતાનું મંદી અંદરમાં જ્ઞાનીઓની દ્રષ્ટિએ, પણ ઓના કરતાં થોડો ઓછો. પેલો અતિ તીવ્ર કશાય વાત વાતમાં કરતો હતો એના કરતાં થોડો ઓછો. એટલે હોય અનંતાનું મંદી પણ દેખાય અપ્રત્યાખ્યાનીય જેવો થોડો. અને ત્રીજો પ્રકાર અંદરમાં હોય અનંતાનું મંદી પણ બહારથી દેખાય પ્રત્યાખ્યાનીય, એટલે બહુ મધ્યમ કક્ષાનો. અને ચોથો પ્રકાર હોય અનંતાનું મંદી અંદરમાં બહારથી એકદમ શાંત દેખાય આમ, હા, ચોલા કોની જેમ? ચંદ્ર તાપસ, અગ્નિ શર્મા તાપસની જેમ. બબ્બે વાર પારણું ફેલ ગયું માસક ચમણનું, તો એ સમતા રાખી, એટલે આપણે લાગે કેટલો મંડ કસાઈ જીવ છે, એમ જાણે સંજલન કોટીનો. ભલભલા તો આમાં રાખી ન શકે, બે વાર પારણું ઉપરાઉપરી ફેલ ગયું તો એ સમતા રાખી, પણ અંડરમાં હજી મિથ્યાત્વ હતું. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી બધા કસાય અનંતાનું મંદિર ચારે ચાર કહેવાય, બરાબર. એટલે જ્યારે નિમિત્ત પડ્યું ત્રીજી વાર ઉપરાઉપરી પારણું ફેલ ગયું અને અંડરમાં દબાયેલો જે અનંતાનું મંદિર કસાય જે દેખાતો હતો સાવ મંદ સંજલન જેવો, હા, પણ એકદમ ડાબા નળી જેમ બબૂકી ઉઠ્યો અને એણે તીવ્ર યોગ નિયાણું બાંધ્યું ભવો ભવ રાજાના જીવને મારવાનો. એટલે આ રીતે અંદરમાં અનંતાનું મંદિર હોય પણ બહારથી ક્યારેક તીવ્ર દેખાય, ક્યારેક મધ્યમ, ક્યારેક વિમધ્યમ અને ક્યારેક મંદ દેખાય. આ રીતે અનંતાનું મંદિર ક્રોધના ચાર પ્રકાર એમ દરેકના, અનંતાનું માનના ચાર, માયાના લોભના, પછી અપ્રત્યાખ્યાનીય એના પણ ચાર પ્રકાર, પ્રત્યાખ્યાનીના ચાર અને સંજ્ઞાના ચાર, 16 × 64 ભેદ થાય બધા કષાયોના. પણ આપણે અત્યારે મુખ્યત્વે જ કષાય ચાર લઈએ, ક્રોધ માન માયા લોભ. દરેક કસારના તીવ્રતર, તીવ્ર, મધ્યમ અને મંદ એમ ચાર ભેદો શાસ્ત્રીય ભાષામાં, જેને અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાની, પછી પ્રત્યાખ્યાની અને પછી સંજ્વલન, એ ચાર નામે ઓળખાય છે. પ્રભુ ક્રોધના વશ થઈ મેં અનેક પ્રકારના ગુસ્સા કર્યા, રીસ કરી, દ્વેષ કર્યા, જીવોને ડૂભવ્યા, માર્યા, કાપ્યા, ગુસ્સાથી લાલ ચોર મુખાકૃતિ વાળો થયો, વેરની પરંપરા બાંધી, જીવોને ન કહેવાના વચન કીધા, પ્રહારો પણ કર્યા, ખૂનો વગેરે પણ કર્યા, માતા પિતા આદિ ઉપકારીની સામે પણ ગુસ્સો કર્યો, ધર્માચાર્યો, મુનિ ભગવંતો, સાધર્મિકો પ્રત્યે પણ ગુસ્સાથી સામું બોલ્યો વગેરે, ક્રોધ કષાયને વશ થઈને હે દીનાનાથ જગત વિધાતા પ્રભુ, આ ભવ અને જન્માંતરોમાં જે કાંઈ મેં પાપો આચર્યા તે બધાયની આપની સમક્ષ સકલ શ્રી સંઘની સાક્ષીએ નિંદા કરું છું, ગરહા કરું છું, અને તે બદલ મિચ્છામિ દુઃખદં, મિચ્છામિ દુઃખદં, મિચ્છામિ. અને આ મિચ્છામિ દુઃખનું આપણું સમ્યક ત્યારે થયું ગણાશે કે જ્યારે હવેથી બને ત્યાં સુધી ક્રોધ ન કરવાનો દ્રઢ સંકલ્પ કરીએ. અને છતાં જો ક્રોધ વાણીથી કે કાયાથી વ્યક્ત થઈ જાય તો એને માટે પોતાની જાત માટે યથાયોગ્ય દંડ કે પ્રાયશ્ચિત્ત નક્કી કરીએ. ઉપવાસ, આંબી, લેખાશણું, બેસણું, મૌન, હા, 4 કલાક આહારનું પાણીનો ત્યાગ, 2-4 કલાકનું મૌન, ખમાશમણા, અથવા જેના ઉપર ક્રોધ થયો હોય એને અમુક રકમ આપી અને ઈચ્છા માફી માગી લેવી,
રાત્રે સૂતા પહેલાં બહુ લેટ નહીં કરવાનું, વગેરે વગેરે જે કાંઈ પણ આવો સંકલ્પ કરવો હોય મનમાં એ તમે કરજો, તો ખરેખર આપણો આ મિચ્છામી દુક્કરમ સમ્યક અને સાર્થક થશે. નહીં તો ઔપચારિક માત્ર બોલી લઈએ મિચ્છામી દુક્કરમને, વળી પાછા જેવા હતા તેવા ને તેવા થઈએ તો પછી એ દુષ્કૃતની ઘરા આપણી સમ્યક થઈ ગણાશે નહીં. હવે આવે છે બીજો કષાય, કયો? માન. પ્રભુ, માન કષાયને વશ થઈને અભિમાનમાં ઊંચે ચડ્યો, બીજાને તુચ્છ ગણ્યા, સ્વપ્રશંસા ખૂબ કરી કરાવી, પર નિંદામાં જ રાચ્યો, અભિમાનના કારણે અનેક ગુણી આત્માઓની અવગણના કરી, તેઓ પ્રત્યે ઈર્ષ્યા વૃત્તિને ધારણ કરી, દેવગુરુના વિનયને પણ ભૂલ્યો, સંઘ અને સાધર્મિકો પ્રત્યે પણ અક્કડ વલણ રાખી, ધર્મના અને શાસનના કાર્યોમાં પણ મારા મનના કારણે અવરોધો ઊભા કર્યા, આપણી ઈચ્છા પ્રમાણે સંઘમાં કાંઈ ન થઈ શક્યું, તો પછી વાતે વાતે વાંધા વાચકા ઊભા કરે જીવ, વગેરે માન કષાયને વશ થઈને અનેક પ્રકારના પાપો મેં આચર્યા છે, તે સર્વે પાપો બદલ હે જગત તારક પ્રભુ, હું આપની પાસે ક્ષમા યાચું છું. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. પ્રભુ, માયા કષાય, માયા એટલે કૂળ કપટ, માયા એટલે આસક્તિ માટે પણ માયા શબ્દ ઘણી વાપરતો હોય છે, અહીંયા માયા એટલે દંભ, પાખંડ, કૂળ, પ્રપંચ વગેરે, એને વશ પડીને મેં જે કાંઈ પ્રપંચો કર્યા, કપટ કર્યા, પર વંચના કરી, બીજાને ઠગ્યા, માપમાં ફેરફાર કર્યા, ટોલમાં ફેરફાર કર્યા, વેપારમાં ઓછા મૂલ્યવાળી વસ્તુના ઘણા વધુ મૂલ્ય લીધા, માયાપૂર્વક વૃષાવાદ બોલ્યો, લેણદારો જોડે પણ માયા કરી, દેવ ગુરુ ધર્મ સાથે પણ માયા કરી, લેણદારો લેવા આવે પોતાની પાસે અંદર હોય પૈસા ઘણા, છતાં ક્યાંક ને ક્યાંક છુપાવી રાખ્યા હોય અને બહારથી હાથ ઊંચા કરી દે કે ભાઈ મારી પાસે કાંઈ નથી, આવા કપટ કર્યા, પણ કર્મસત્તા છોડવાની નથી ભાઈ, દે તમે ગમે ત્યાં સ્વિટ્ઝર્લેન્ડની બેંકમાં છુપાવો કે સાતમા પાતાળમાં છુપાવો, તો પણ કર્મસત્તા એને બધું ખબર છે, ત્યાં FIR નોંધાવવાની પણ જરૂર પડતી નથી, અને પઠાણી વ્યાજ સહિત, ચક્રવર્તી વ્યાજ સહિત એ બધું કર્મસત્તા વસૂલ કરાવશે, માટે દાયા થઈ અને આવું કંઈ પણ હોય તો વહેલી તકે એનું શુદ્ધિકરણ કરી લેજો. દેવ ગુરુ ધર્મ સાથે પણ માયા કરી, માયાના કારણે ચિરંચના અવતાર મળ્યા, છતાં માયા ન છોડી, ચિરંચના ભવોમાં પણ માયા કરી, આમ ભૂતકાળના અનંત ભવોમાં તથા આ ભવમાં પણ હે પ્રભુ, મેં જે કાંઈ માયાને વશ થઈને દુષ્કૃત્ય આચર્યા હોય તે બદલ આપની સમક્ષ શકળસી સંઘની સાક્ષીએ મારા આત્માની ગરહા કરું છું, નિંદા કરું છું, ને એ વિષયમાં મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. આ ભવમાં પણ જે આવું કંઈ આપણા જીવ દ્વારા થયું હોય એને યાદ કરી કરી હૃદયમાં પશ્ચાતાપનો ભાવ ધારણ કરી અને ક્ષમા યાચના કરજો. લોભ કષાયના કારણે હે જગત આધાર પ્રભુ, મેં અનેકવિધ પાપો કર્યા, સર્વ પાપનો બાપ કોણ? લોભ. અને એને મેં મિત્ર કર્યો, તેને વશ થઈને મેં 18 પાપસ્થાનકોની આચરણા કરી, હિંસાઓ કરી, લોભના કારણે જૂઠું બોલ્યો, ચોરી કરી, વ્યભિચાર, દુરાચાર સેવ્યા, સેવરાવ્યા, એમ અનેક પાપોની આચરણા કરી, મનની લેસ્યા લોભ મય કીધી, સતત પૈસાનું ધ્યાન કર્યું, આ રીતે લોભ કષાયને પરવશ થઈને મારા જીવે આ ભવમાં કે ભૂતકાળના ભવોમાં હે જગત પિતા જે કાંઈ દુષ્ટ આચરણ કર્યું હોય તે સર્વની આપની સાક્ષીએ, અવધિ જ્ઞાની દેવોની સાક્ષીએ, અત્રે ઉપસ્થિત સકળશ્રી સંઘની સાક્ષીએ નિંદા કરું છું, ગરહા કરું છું, અને તેવા દુષ્કૃત કરનારા મારા આત્માને ઓસિરાવીને આપની સમક્ષ તે વિષયમાં મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ. આ ચાર કષાય અને એની પછી આવે 9 પ્રકારના, શું આવે? નો કષાય.
કે જે આ ચાર કષાયને ઉત્તેજિત કરે એવા નવ નો કષાય કહેવાય છે. એમાં શું શું આવે? હાસ્ય, રતિ, હરતિ, પરિહરું, શોક, ભય, દુગંચા, પરિહરું, અને ત્રણ વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ ને નપુંસક વેદ. આ છ ને ત્રણ નવ થયા. તો હે પ્રભુ દેવાદિદેવ, કષાયોને સહાય કરનારા નવ પ્રકારના નો કષાયો છે, તેને વશ થઈને પણ મેં નીચે મુજબ અનેકવિધ પાપો આચર્યા છે. પેલું હાસ્ય ખૂબ કર્યું, ઉપહાસ, મસ્કરી તથા હાસ્યની ચેષ્ટાઓ કરી. સ્માઇલ આમાં ના આવ્યો, સ્માઇલિંગ ફેસ તો રાખવું જોઈએ, છોભિયું મોઢું રાખવાની જરૂર ન હોય, પણ આમ ખડખડાટ, ઠઠ્ઠા હસીએ, ઠઠ્ઠા મસ્કરી કરીએ, એ નુકસાન કરનારું છે. હશે એનું ઘર વસે, પણ બહુ હશે એનું ખસે પછી. જો અગર હા, એટલે હાસ્ય ખૂબ કર્યું, ઉપહાસ, મસ્કરી તથા હાસ્યની ચેષ્ટાઓ કરી, સાધુ સંતોની પણ મજાક કરી, કામોત્તેજક હાસ્ય કર્યું, પરસ્ત્રી કે પરપુરુષ સાથે રાગને વધારે તેવી હાસ્યની પ્રવૃત્તિઓ કરી, તેમજ ઇષ્ટ પદાર્થો પ્રત્યે, ઇષ્ટ એટલે મનગમતા પદાર્થો પ્રત્યે રતિ એટલે રાગભાવને, તેમજ અનિષ્ટ પદાર્થો પ્રત્યે અરતિ એટલે દ્વેષના ભાવને ઉત્પન્ન કર્યો. ઇષ્ટ વિયોગ એટલે કે સ્ત્રી, પુત્ર, પરિવાર, લક્ષ્મી આદિનો વિયોગ, અને હવે રતિ અર્થ સમજાવે છે, અને અનિષ્ટ સંયોગ એટલે કે અણગમતા એવા રોગ, દરિદ્રતા, અપયશ આદિની પ્રાપ્તિ વખતે શોક નામના નો કષાયને વશ થઈને શોક સંતાપ કર્યા, ભૂમિ ઉપર આડોટ્યો, નિશાસા નાખ્યા, છાતી કૂટવા વગેરે આ શોકની પ્રવૃત્તિઓ કરી, અનેક પ્રકારના અગલિક પદાર્થોના નાશનો તથા ઇષ્ટ સંયોગ ચાલ્યા જવા વગેરેનો ભય આત્મા, હવે ભય મોહની અને વશ થઈને ઊભો થયો, તેમજ અનિષ્ટ પદાર્થો ઉપર જુગુપ્સા, દુગંછા, વિષ્ઠા કે ગંદકી વગેરે હોય એના પ્રત્યે દુગંછા, જુગુપ્સા મોહનીય કર્મના કારણે દુગંછાનો ભાવ કર્યો વગેરે. આ પ્રમાણે હાસ્ય આદિ છ ને વશ થઈને મારા જીવે જે પાપ આચરણો ભૂતકાળના ભવોમાં તથા આ ભવમાં કર્યા, જે હું જાણું છું અથવા નથી પણ જાણતો, તે સર્વ પાપો બદલ મારા આત્માની નિંદા કરું છું, ગર્હા કરું છું. હે ત્રણ જગતના ચૂડામણી સમાન તીર્થંકર પ્રભુ, એ વિષયમાં હું આપની નિશ્રામાં અત્રે સકળશ્રી સંઘની સમક્ષ મિચ્છામિ દુઃખરં, મિચ્છામિ દુઃખરં, મિચ્છામિ દુઃખરં. ત્રણ વેદ, પુરુષ વેદને વશ થઈને હે પ્રભુ, મેં પરસ્ત્રી પ્રત્યે અનુચિત ચિંતવ્યું, અનુચિત આચરણ કર્યું, રાગથી સ્પર્શો વગેરે કર્યા, ભોગ ભોગવ્યા, કુચેષ્ટાઓ કરી, સ્વસ્ત્રી પ્રત્યે પણ ખૂબ આસક્તિપૂર્વક ભોગમાં રાચ્યો, બ્રહ્મચર્યનું પર્વતિથીએ પણ પાલન ન કર્યું, એ વિષયના નિયમો લઈને પણ ભાંગ્યા, ભોગની સૃષ્ટિ માં રચ્યો પચ્યો રહ્યો, માતા કે બહેન વગેરેની જોડે પણ જાણતા કે અજાણતા અનુચિત આચર્યું. શાસ્ત્રમાં એવા દાખલાઓ પણ આવે છે, એટલે અજાણતા પણ સગી માતા પુત્ર વચ્ચે પણ આવા સંબંધો થઈ ગયા. શ્રી વેદને વશ થઈને પર પુરુષ પ્રત્યે પણ આવું જ આચરણ કર્યું, શીલ અને સદાચારોની મર્યાદાઓ ઓળંગી શીલનું ખંડન કર્યું, કુમારિકા કે વિધવા વગેરેની અવસ્થાઓને વિશે પણ પાપો આચર્યા, નપુંસક વેદને વશ થઈને સ્ત્રી પુરુષ ઉભય પ્રત્યે અનુચિત રાગથી ભરપૂર આચરણ કર્યું, સજાતીયને પણ રાગ વગેરેથી સ્પર્શ કર્યો, તેમજ ન આચરવા જેવું આચરણ કર્યું, કામની વિટંબણાઓ કરી, કામાસક્ત થઈને અનેક પ્રકારની મૈથુન સંબંધી વિચારણાઓ કરી, બીભત્સ વચનો બોલ્યો, તેવા પ્રકારના શૃંગાર આદિ રસવાળા રાગવર્ધક વચનો બોલી, જાતે રાગને વશ થયો, બીજાને પણ રાગને વશ કર્યા, બીભત્સ વાર્તાઓ વાંચી, નવલકથાઓ લખી વાંચી, સિનેમા આદિમાં ઉત્સિત દ્રશ્યો જોઈને તથા કુવાંચનથી તેમજ માનસિક કલ્પનાઓથી કામભાવને ઉત્તેજિત કર્યો, પાંચે ઇન્દ્રિયોની પરાધીનતામાં તેના 23 વિષયો ખૂબ રાગથી ભોગવ્યા, એમાં ભાન ભૂલ્યો, આંધળો અંધ બન્યો, પશુ ચેષ્ટાઓ કરી, પશુને સુલભ તેવી વિષયાદિની પ્રવૃત્તિમાં રાચ્યો, તિરંજ ભાવમાં તથા દેવ આદિના ભાવમાં પણ મૈથુન સંજ્ઞાને ખૂબ જ પોષી, આવા પ્રકારના દુષ્ટ પાપો હે દેવાધિદેવ સ્વામી, વેદ નો કષાયને વશ થઈને મેં આચર્યા, જેનું વર્ણન કરવાને પણ હે સ્વામી હું આપની સમક્ષ સમર્થ નથી. હે નાથ, મેં આવા અગણિત પાપો
આ ભવમાં તથા ભૂતકાળના ભવોમાં આચર્યા છે તે સર્વ પાપોને હે અરિહંત પ્રભુ આપની સમક્ષ ઉપસ્થિત થયેલ આપની સાક્ષીએ, સિદ્ધ પરમાત્માઓની સાક્ષીએ, અવધિજ્ઞાની દેવો અને ગુરુ ભગવંતોની સાક્ષીએ, સાધુ ભગવંતોની સાક્ષીએ, ચકલશ્રી સંઘની સાક્ષીએ હું નિંદા કરું છું, ગ્રહા કરું છું તથા પાપી એવા મારા દુષ્ટ આત્માને હોશિરાવીને મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ. બપોરે 3 વાગે વાંચના હશે આજે 4ને બદલે, અને એની અંદર પણ આ 4થું મહાવ્રત, અત્યારે સાધુના 5 મહાવ્રતોનું વર્ણન વાંચનામાં ચાલુ છે. પહેલાં 3 મહાવ્રતોની વાતો આવી ગઈ, હવે 4થું મહાવ્રત બ્રહ્મચર્ય, એનું પાલન કરવા માટે શું શું કાળજીઓ રાખવી જોઈએ એનું પણ વર્ણન આવશે. અને ત્યારથી ટાઈમ હશે કદાચ તો 5મું મહાવ્રત પરિગ્રહ વિરમણ વ્રતની પણ થોડીક વાત થશે. એટલે જેમને પણ અનુકૂળતા અને ભાવના હોય જરૂર આવજો. પણ મને લાગે છે હવે સંખ્યા વધશે, એટલે આપણે હમણાં જે P2 ઉપાશ્રયમાં રાખીએ છીએ કદાચ ત્યાં સમાશે નહીં, તો આ સામાન્ય હોલમાં રાખીએ તો મને લાગે કેમ રહેશે? હા, તો અહીંયા પણ રાખી શકાય. હા, અહીંયા રાખી શકાય. તો આજે બપોરે 3 વાગે અહીંયા જ રાખીશું. પણ 3માં 5-1 મિનિટ પહેલાં બધા આવી જવાનો લક્ષ રાખજો. પાછળ પાછળ મોડા મોડા આવો અને પછી ખુરશીઓની ખસડ ખસડ થાય, બધાને ડિસ્ટર્બન્સ થાય. શરૂઆતમાં થોડીક વાર રોજ મેડિટેશન કરાવવામાં આવે છે અને ત્યાર પછી એ વાંચના અને વ્યાખ્યાન શરૂ થતા હોય છે. એટલે બધા ધ્યાનમાં બેઠા હોય, તમે મોડા મોડા આવીને ઘસડ ફસડ કરો તો એ અંતરાય કર્મ બંધાઈ જાય. માટે ખાસ લક્ષ્ય રાખજો કે 3માં 5-1 મિનિટ પહેલાં જ આવી તમારું સ્થાન ગ્રહણ કરી લેજો. અને બને ત્યાં સુધી આ સાઈડવાળી જે આ લાઈન હોય ને એ ખાલી રાખજો, જેથી કરીને પાછળથી આવે ને ચૂપચાપ શાંતિથી બેસી જાય. નહીં તો આ સાઈડો ભરાઈ ગઈ હોય અને અંદર દાખલ થવું હોય તો બધાને ખલેલ પડે આગળ બેઠેલા બધાઓને વચમાં. એટલે લક્ષ્ય રાખજો, બરાબર. હા, બધા સમયસર આવી જવાનો ખાસ લક્ષ્ય રાખજો. હવે મિથ્યાત્વ પ્રવિરતિ કશાય, પછી શું આવે? 4થું કારણ હવે યોગ. અહીંયા યોગ એટલે ધ્યાનવાળો યોગ નહીં, પણ અષ્ટાંગ યોગ નહીં, પણ મન વચન અને કાયા આ 3ને માટે પણ શાસ્ત્રમાં યોગ શબ્દ વપરાય. મનોયોગ, વચન યોગ અને કાયોગ. યોગ એટલે જોડાણ. તો આ આપણે જો ખ્યાલ ન રાખીએ તો કર્મથી જોડાવે આપણને આત્માને, અને યથાયોગ્ય રીતે એની ગુપ્તી થાય, મન વચન કાયાની સંવરને ગુપ્તી થાય તો આત્માને પરમાત્મા દશા સુધી સાથે પણ જોડાવી શકે. એટલા માટે જોડાવવામાં નિમિત્ત બને માટે એને યોગ કહેવાય છે. કર્મબંધનું 4થું કારણ યોગ છે. હે પ્રભુ, મનથી મેં અનેક પ્રકારના પાપો કર્યા છે. તંદુલિયા મત્સ્યના ભવમાં સતત હિંસાની ચિંતા કરી બીજા ભવોમાં પણ લોભને વશ થઈ. તંદુલિયા વસ્તુ દ્રષ્ટાંત સુપ્રસિદ્ધ છે, છતાં કોઈને ખ્યાલ ન હોય તો સંક્ષેપમાં કહીએ. સમુદ્રમાં મોટા મોટા માછલા હોય જબરજસ્ત, એના આંખની પાંપણમાં તંદુલ એટલે ચોખ્ખો, ચોખા જેવડી કાયા ભલે હોય પણ હોય પહેલું સંગણ વજ્ર ઋષભ નારાજ. અને એના કારણે જ્યારે મોટો મચ્છ પાણીમાં આમ ત્યારે આરામ કરતો હોય, સૂતો હોય, અને ઘણાની ઊંઘમાં મોઢું ખુલી જતું હોય છે માણસોના પણ, તો એવી રીતે મોઢું ખુલ્યું હોય અને અહીંયાથી આમ માછલાઓ પાણીના પ્રવાહમાં એના મુખ પાસેથી કે મુખ અંદરથી આમ પસાર થઈ જતા હોય તો ત્યાં ઊંઘના કારણે કાંઈ કરે નહીં. એને જોઈને આ પાંપણમાં રહેલો માછલો તંદુલિયો મત્સ્ય વિચાર કરે, આ કેવો આળસુનો પીર છે, કેવો મૂર્ખનો સરદાર છે, સામે ચાલીને ભક્ષ્ય ભોજન સામે આવે છે છતાં એ કાંઈ કરતો નથી, સૂતો પડ્યો છે, કેવો આળસુનો પીર, હું જો આની જગ્યાએ હોઉં તો એકને પણ જીવતો જવા ન દઉં. માત્ર આ તીવ્ર વિચાર રૌદ્ર હિંસાનું મંદિર રૌદ્ર ધ્યાન એ કરી અને એનું આયુષ્ય પોતાનું અંતર્મૃત્યુ મોટે ભાગે હોય છે એ પૂરું કરીને સીધો 7મી નરકમાં ફેંકાઈ જતો હોય છે. માત્ર મનથી આવું દુર્ધ્યાન કરવાના પ્રભાવે તો આપણે પણ મનથી તો કોણ જાણે હે કેટલા કુવિકલ્પો આર્ત અને રૌદ્ર ધ્યાનો કર્યા હશે. એનો પશ્ચાતાપ કરજો, ભાવથી ક્ષમાયાચના કરજો અને હવેથી એવા તીવ્ર આર્ત રૌદ્ર ધ્યાન ન થઈ જાય એની માટે ભગવાન પાસે શક્તિ માંગજો. હે પ્રભુ, બીજા ભવોમાં પણ લોભને વશ થઈ ખોટા વિચારો કર્યા, વિકલ્પો કર્યા, મનથી અનેક જીવોનું ખરાબ ચિંતયું, કોઈના ઉપર દ્વેષ હોય, સાસુ વહુ દેરાણી જીઠાણી નણંદ ભોજાઈ પિતા પુત્ર ભાઈ ભાઈ અડોશી પડોશી
ભાગીદાર ભાગીદાર વગેરે વગેરે સંબંધોની અંદર એક અનેક જીવોનું ખરાબ ચિંતવ્યું મનમાં કૃષ્ણ નીલ અને બીજી કઈ લેશ્યા કાકોત લેશિયા એવી અશુભ લેશ્યા એટલે અભ્યવસાય ભાવ અથવા પરિણામ આવા ખરાબ ઊભા કર્યા. મનથી દેવાદી દેવની ગુરુઓની અને ધર્મની આ સાધના કરી અવગણના કરી મનથી વિષયવર્ધક વિચારો કર્યા ભોગ આદિની ચિંતવના કરી લક્ષ્મીનું ધ્યાન ધર્યું કુદેવ આદિને ધ્યાયા મનથી પ્રસન્નચંદ્ર રાજર્ષિની માફક યુદ્ધો ખેલ્યા વગેરે મનોયોગથી થયેલા સર્વ પાપોને હે પ્રભુ આપની સમક્ષ સકલ શ્રી સંઘની સાક્ષીએ નિંદું છું ગરું છું એ વિષયમાં હે નાથ વચનથી પણ મેં અનેક પ્રકારના પાપો કર્યા છે. હિંસક વચનો બોલ્યા મારું કાપું ફરી નાખું ચીરી નાખું વગેરે બીજાના મર્મ ભેદે તેવા વચનો બોલ્યો રાગયુક્ત વચનો બોલ્યો બીભત્સ વચનો બોલ્યો અન્નની મસ્કરી કરનારા વચનો બોલ્યો શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણાઓ કરી ઉન્માર્ગને સ્થાપ્યો દેવગુરુ ધર્મની હાંસી ઉડાવનારા આસાધના કરનારા અવગણના કરનારા પરાભવ કે તિરસ્કાર કરનારા વચનો બોલ્યો કસાય યુક્ત વચનો બોલ્યો જુઠ્ઠા વચનો બોલ્યો થાપણો ઓળવી બીજાને ગમે તેવું સમજાવ્યું વડીલો પ્રત્યે માતા પિતા આદિ ગુરુજનો પ્રત્યે અવિનયપૂર્વકના વચનો બોલ્યો તે વચનયોગના સર્વ પાપો બદલ હે ત્રિભુવનપતિ આપની સમક્ષ મારા આત્માને નિંદું છું ગર્હું છું અને એ વિષયમાં મિચ્છામિ દુઃખમ મિચ્છામિ દુઃખમ મિચ્છામિ હે વિશ્વોપકારી વિભુ મારા જીવે કાયાથી અનેક પ્રકારના પાપો આચર્યા છે મનોયોગ હવે વચન વચનયોગ હવે કાયો સંયમની સાધનાને યોગ્ય એવા મનુષ્યની કાયાને ભોગ વિટંબણામાં વેડફી નાખી કાયાથી ન કરવા યોગ્ય કાર્યો કર્યા હિંસા ચોરી તથા માર ઝૂડમાં અજણાથી કાયાને પ્રવર્તાવી કાયાનો ઉપયોગ સંયમ અને તપની શુભ ક્રિયાઓમાં ન કરતાં ખાનપાન વૈભવ પીપાસા લક્ષ્મી કુટુંબ આદિ કાર્યોમાં એટલું જ નહીં ભૂતકાળના ભવોમાં તિરંચો વગેરેની કાયાથી પણ અનેક જીવોની હિંસા કરી જેમ કે સિંહના ભવોમાં જંગલમાં જાનવરોને ફાડી ખાધા વાઘના ભવોમાં બકરા આદિના ટોળાને મારી નાખ્યા મગરમચ્છના ભવોમાં માછલાઓ તથા મનુષ્ય અને તિરંચોને પણ ખાધા અજગરના ભવોમાં મનુષ્ય તિરંચને જીવતા ગળી ખાધા સર્પના ભવોમાં ક્ષુદ્ર જંતુઓનો આહાર કર્યો તથા મનુષ્ય તિરંચને પણ પીડ્યા કસાઈના ભવોમાં ઢોરોની કતલ કરી માછીમારના ભવોમાં માછલાને ઝાડોમાં પકડ્યા વેચ્યા તળ્યા માર્યા ખાધા ઉદ્યોગપતિના ભવોમાં કારખાના મિલો વગેરે દ્વારા અનેક જીવોનો નાશ કર્યો સેનાપતિ સૈનિક આદિના ભવોમાં યુદ્ધો ખેલી અનેક મનુષ્યોનો કચ્છર ઘાણ કાઢ્યો પરમાધામીના ભવોમાં નારકીના જીવોની ભારે વિડંબનાઓ કરી દેવના ભવોમાં વૈક્રિય કાયાથી નાટક ચેટકો જોયા ભોગો ભોગવ્યા યુદ્ધો કર્યા પર્યટનો કર્યા અનેકવિધ ગામો નગરોને વિશે ઉપદ્રવો કર્યા વૈજ્ઞાનિકના ભવોમાં મહાશસ્ત્રો કે સાધનો ઉત્પન્ન કરી અનંત જીવોનો કચ્છર ઘાણ પાડ્યો વેંતર આદિના ભવોમાં કુતૂહલ વગેરેથી અનેકોને રંજાડ્યા વગેરે ચારે ગતિમાં ભટકતા મારા જીવે અત્યાર સુધીમાં અનંતી કાયાઓ લીધી અને છોડી કાયાઓને મરતા ઓસી લાવી નહીં તેના કારણે કાયાને છોડીને આવ્યા પછી પણ તે કાયાઓનો પાપમાં ઉપયોગ થયો વગેરે ભૂતકાળના સર્વભવોમાં તથા વર્તમાન ભવને વિશે પણ જે અનેક પ્રકારના પાપ આચરણો મેં કર્યા તે સર્વે પાપોની હે નાથ હે કૃપાળુ ભગવાન આપની સાક્ષીએ નિંદા કરું છું ગરહા કરું છું હે બદલ પશ્ચાતાપ ભર્યા હૈયે ભાવપૂર્વક મનથી વચનથી અને કાયાથી મિચ્છામિ દુઃખમ મિચ્છામિ દુઃખમ મિચ્છામિ
જીનેશ્વર ભગવંતના શાસનમાં જેને હેય તરીકે કયા છે, જે પ્રતિષિદ્ધ છે, એવા 57 પ્રકારના આશ્રવોને હે પ્રભુ આશ્રવ એટલે જેનાથી આત્મામાં કર્મોનું આગમન થાય, એ પ્રવેશદ્વાર કર્મના એને આશ્રવ કહેવાય. એ અહિંસા વગેરે જે મેં સેવ્યા છે, અન્યની પાસે સેવરાવ્યા છે, સેવતાને સારા માન્યા છે, અનુમોદ્યા છે, તે સગળા મારા દુષ્કૃત્યોને હે કરુણાવંત ભગવંત, હે જગતજીવ તારક, હે નિષ્કારણ બંધુ, હે જીનેશ્વર ભગવાન, આપની પવિત્ર નિશ્રામાં ઉપસ્થિત થયેલ હું, આપની સાક્ષીએ, સિદ્ધ પરમાત્માઓની સાક્ષીએ, સાધુ મહાત્માઓની સાક્ષીએ, અવધિ જ્ઞાની ઉપયોગવાળા દેવોની સાક્ષીએ, ત્રિવિધે ત્રિવિધે મન વચન અને કાયાથી પશ્ચાતાપ ભર્યા હૃદયે પુનઃ આવા આશ્રવો જીવનમાં ન સેવાય તેવા શુભ ભાવપૂર્વક સકલ સંઘની સાક્ષીએ નિંદા કરું છું, ગરહા કરું છું, અને દુષ્કૃત્ય કરનાર એવા મારા આત્માને ઓછી લાવીને તે વિષયમાં મિચ્છામિ દુઃખકરમ, મિચ્છામિ દુઃખકરમ, મિચ્છામિ દુઃખકરમ. 6 પ્રકારના અવ્રતથી થયેલા પાપોની નિંદા. 6 પ્રકારના અવ્રત એટલે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, છઠ્ઠું રાત્રિ ભોજન, એનાથી અટક્યો નહીં. હે નાથ, મેં અજ્ઞાનતાથી રાગદ્વેષ કે મોહને વશ પડીને એ 6 કાયના જીવોની હિંસા કરી છે, જૂઠ વચનો બોલ્યો છું, ક્રોધ, લોભ, ભય અને હાસ્યને વશ થઈને જૂઠું બોલીને છુપાયું છે, બીજાને કૂટ વચનો બોલીને ઠગ્યા તથા મેં ચોરીઓ કરી, વગર માલિકીની વસ્તુઓ લીધી, સરકારી કર વગેરેમાં, વિમાન, રેલવે, બસ, ટપાલ વગેરેના ભાડામાં, માલની લેવડ દેવડમાં, એમ અનેક પ્રકારે અદત્તા દાન એટલે કે ચોરીનું પાપ કર્યું, વળી ભાગીદારોને છેતર્યા, ગ્રાહકોને છેતર્યા, જ્ઞાન દ્રવ્ય, દેવ દ્રવ્ય, સાધારણ દ્રવ્ય આદિમાં ગોટાળા કર્યા, પૂછામણીઓ વગેરે બોલી ટીપમાં લખાવીને ચૂકવ્યા નહીં અથવા મોડા ચૂકવ્યા, મંદિર ઉપાસના કામમાં પણ પોતાનો નફો કર્યો વગેરે અનેક પ્રકારે અદત્તા દાન વિષયક દુષ્કૃત્યો કર્યા. હે ચતુર્મુખ પ્રભુ, આપની સમક્ષ મારા આત્માની નિંદા કરું છું, ગરહા કરું છું, અને તે વિષયમાં સકલ શ્રી સંઘ સમક્ષ મિચ્છામિ દુઃખકરમ, મિચ્છામિ દુઃખકરમ. હે નાથ, ચોથા મૈથુન નામના અવ્રત વિષયમાં મેં બ્રહ્મચર્યનું પાલન ન કર્યું, વિષયો ભોગવ્યા, શીલ સદાચારોની મર્યાદાઓ ઓળંગી, બ્રહ્મચર્યની નવવાડ ઓળંગી, દેવ મનુષ્ય કે તિરિંચ સંબંધી જે મૈથુનનું પાપ મન વચન કાયાથી આચર્યું. હે નાથ, પાંચમા પરિગ્રહ નામના અવ્રત વિષયમાં પણ ધન ધાન્ય આદિનું ઘણું જ પ્રમાણ રાખ્યું, વળી તેના ઉપર મૂર્છા રાખી અને ન હતું તેની તૃષ્ણા કરી ક્યારે મળે ક્યારે મળે. છઠ્ઠા રાત્રિ ભોજન નામના અવ્રત વિષયમાં રાત્રિ ભોજન કર્યા, રાત્રે દવાઓ લીધી, પાણી પીધા, સાધુ જીવનમાં રાત્રિમાં લાવેલ ઔષધ કે બીજા પદાર્થોને વાપર્યા, એમ આ છેલ્લા ત્રણેય અવ્રત વિષયક જે કાંઈ પાપો આ ભવમાં કે ભૂતકાળના ભવોમાં આચર્યા છે તે સર્વે પાપોને હે દેવાધિદેવ જગત્રય રક્ષક વિભુ, આપની સમક્ષ સકલ શ્રી સંઘની સાક્ષીએ મન વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક નિંદું છું, ગર્હું છું, એ વિષયમાં મિચ્છામિ દુઃખકરમ, મિચ્છામિ દુઃખકરમ, મિચ્છામિ. 6 કાયના જીવોની વિરાધનાના પાપોની નિંદા. આમ તો પ્રાણાતિપાતમાં આવી ગયું છે, શરૂઆતમાં પણ આવ્યું, છતાં તે વખતે આપણો ઉપયોગ વળી ક્યાંક આડે વળી બીજે ચાલ્યો ગયો હોય તો કોઈ કેટલી વસ્તુઓ રિપીટ પણ થાય તો પણ ફાયદાકારક જ છે. હે નાથ, આ સંસારમાં ભટકતા અજ્ઞાની એવા મારા જીવે 6 કાયના જીવોની હિંસાના ઘોર પાપો કર્યા છે, જેમ કે ખેતર ખેડાવ્યા, કૂવા, તળાવ, સરોવર ખોદાવ્યા, ઘર, ટાંકા, ભણેરા, મેળા ચણાવ્યા, લીંપણ, ગુંપણ, રંગ વગેરે કરાવ્યા, કર્માદાનના વ્યાપાર કર્યા, જેમ કે ખાણો ખોદાવી, મોટરો, ખટારા આદિ દોડાવ્યા, કુંભારના ભઠ્ઠા સળગાવ્યા, શસ્ત્રો તૈયાર કરીને વેચ્યા, મકાનો બાંધ્યા, બંધાવ્યા વગેરે, પૃથ્વી કાયની વિરાધના કરી, કૂવા, તળાવ ડહોળ્યા, તેમાં નાહ્યા, પાણીમાં સ્ટીમરો અને વાહનોને ફેરવ્યા, અણગણ પાણી પીધા વગેરે અનેક રીતે પાણીના જીવોની વિરાધના કરી અગ્નિકાયના વિષયમાં
નિંભાળા, ભઠ્ઠા, ઇલેક્ટ્રિક મશીનો, ચૂલા, પ્રાઇમસ વગેરે સળગાવ્યા, સળગતા ખુલ્લા રાખ્યા, પાણી નાખીને અગ્નિને ઠાર્યા વગેરે અગ્નિકાયના જીવોની હિંસા કરી, વાયુકાયમાં પવનો ખાધા, પંખા ચલાવ્યા, કપડાઓને ઝાટક્યા, ઉગાડી મુખે બોલ્યા, સારા હવા ખાવાના સ્થળોએ બેસીને તેની અનુમોદના કરી, હાસ કેવી સરસ હવા આવે છે વગેરે અનેક પ્રકારે વાયુકાયના જીવોને બિરાધ્યા, વનસ્પતિકાયમાં વાડી, વન, જંગલ, બગીચા વગેરે ઉછેર્યા, તેમાં વનસ્પતિઓ કાપી, જંગલો કાપ્યા, વાળ્યા, શાકભાજી, ફળ, ફૂલ ચૂંટ્યા, કાપ્યા, શેક્યા, વાવ્યા વગેરે અનેક પ્રકારે વનસ્પતિકાયના જીવોની વિરાધના કરી, વિકલેન્દ્રિયોમાં કીડી, કોડા, શંખ, કરમિયા, ઈયળ, જૂ, વાસી ભોજનમાં થતા લાડિયા, જીવ, ઉધેય, લીખ, માંકડ, મંકોડા, ચાંચળ, કુંથુવા, કાનખજૂરા, ઘીમેલ, માખી, મચ્છર, વીંછી, પતંગિયા, કંસારી, તીડ, ભમરા, ભમરી, વાંડા આદિ વિકલેન્દ્રિય જીવોને ઘણીવાર આજકાલ ઓલી લક્ષ્મણ રેખા તમે કરો, કેટલા જીવો કેટલે ત્યારે મૂર્છિત થઈને મરી જાય, આવી આવી અનેક રીતે જીવોને પીડ્યા, માર્યા, એ વિનાશ કર્યો. માછીમારના ભાવમાં પ્રાણીમાં ઝાડ નાખી માછલાને પકડ્યા, ભણ્યા, માર્યા, તળ્યા, કાપ્યા, શેક્યા. શિકારીના ભાવમાં મૃગ આદિનો શિકાર કર્યો, હિંસા કરી, માંસાહાર કર્યો, ઈંડા ખાધા, પક્ષીઓને પાંજરામાં પાંધ્યા. આજની નવી પેઢી ફેશનને ખાતર અને શક્તિને ખાતર એકબીજાની દેખાદેખી કે પ્રેરણાથી આ બધું આમલેટ, ચિકન, ઈંડા વગેરેનું પણ ભક્ષણ કરતા થઈ ગયા છે. તો જનાવરોને માર્યા, ગર્ભપાત કરાવ્યા અને કર્યા, નારકી સાસુ થઈને વહુ ઉપર ફરજ પાડી ગર્ભપાત કરાવવાની કે પતિ થઈને ફરજ પાડી, નારકીના ભાવમાં પણ નરકના અન્ય જીવોને શસ્ત્રો વગેરેથી પ્રહાર કર્યા, દેવના ભાવમાં પરસ્પર યુદ્ધ આદિ કર્યા, અનેક મનુષ્યોને ક્રીડાથી હેરાન કર્યા, પરમાધામીના ભાવમાં નારકોને પીડ્યા. આમ છ કાયના જીવોને હે ત્રિજગત આધાર પ્રભુ, આ જગતમાં અનાદિકાળથી ભટકતા મેં આજની પળ સુધીમાં જે કાંઈ પીડ્યા છે, દુઃખી કર્યા છે, તેઓનો નાશ કર્યો છે, વિરાધ્યા છે, એ સર્વ જીવોની હિંસાના મારા ભયંકર પાપને હે દેવાધિદેવ આપની સમક્ષ શકલશી સંઘની સાક્ષીએ નિંદા કરું છું, ગરહા કરું છું, તે વિષયમાં મિચ્છામિ દુઃખદમ, મિચ્છામિ દુઃખદમ, મિચ્છામિ. હવે પાંચ ઇન્દ્રિયોના આશ્રવથી થયેલા પાપોની નિંદા. હે નાથ, હે દેવાધિદેવ, સ્પર્શનેન્દ્રિયને વશ થઈને જે અકાર્યો કર્યા, જેમ કે પરસ્ત્રી આદિકને સ્પર્શ કર્યો, કોમળ, મૃદુ, સૈયા આદિના સ્પર્શો ભોગવ્યા વગેરે જે પાપો કર્યા હોય, રસનેન્દ્રિયને વશ થઈને અભક્ષ્ય અનંતકાયના ભોજન કર્યા, રાત્રિ ભોજન કર્યા, સ્વાદની લાલચથી વધુ આહાર કર્યો, તપના પચ્ચખાણ કર્યા નહીં, પચ્ચખાણ ભાંગ્યા, માંસાહાર કર્યા, ભક્ષ્ય ભોજન પણ ખૂબ રાગથી કર્યું, ઘ્રાણેન્દ્રિય નાકને વશ થઈને અત્તર, સેન્ટ, ફૂલ વગેરે સુગંધીદાર પદાર્થોને ભોગવ્યા, દુર્ગંધી પદાર્થોનો દ્વેષ કર્યો, ચક્ષુરેન્દ્રિય આંખને વશ બનીને પરસ્ત્રી આદિકના રૂપ જોયા, તેમના શરીરના અંગોપાંગને ખૂબ એક ચિત્તી નિરખ્યા, તેમના ચિત્રપટો જોયા, સુંદર વર્ણવાળા વસ્ત્ર, અલંકાર આદિ રાગથી ભોગવ્યા, ટીવી, સિનેમા, નાટક, તમાશા વગેરે જોયા, શ્રોત્રેન્દ્રિયને વશ થઈને જે કાનથી રાગવર્ધક મધુર ગીતો સાંભળ્યા, શૃંગાર રસના કામોત્તેજક ગીતો વચનો સાંભળ્યા, આ રીતે પાંચે ઇન્દ્રિયોનો દુરુપયોગ કર્યો અને તેને વશ થઈને હે નાથ, જે કાંઈ પાપો અજ્ઞાની એવા મારા જીવે આચર્યા છે, એ સર્વે પાપોની હું આપની સમક્ષ શકળ શ્રી સંઘની સાક્ષીએ નિંદા કરું છું, ગરહા કરું છું, ને એ વિષયમાં મિચ્છામિ દુઃખદમ, મિચ્છામિ દુઃખદમ, મિચ્છામિ. હે દેવાધિદેવ, આજના મંગલમય દિને પર્યુષણ મહાપર્વના પૂર્વ સંધ્યાએ આપની સમક્ષ ઉપસ્થિત થયેલ હું કલ્યાણ મિત્ર ગુરુ ભગવંતોના વચનથી દુષ્કૃત્યો હેય છે, નિંદનીય છે એમ જાણીને આ જીવનમાં તથા ભૂતકાળના ભવોમાં પણ રાગદ્વેષ મોહ અને અજ્ઞાનને વશ થઈને મારા જીવે જે કાંઈ પણ ન કરવા યોગ્ય
શ્રી જિન શાસનમાં પ્રતિષિદ્ધ, સંસારમાં ભટકાવનારા, કર્મબંધનના નિમિત્તભૂત, સંસારની પરંપરાના હેતુભૂત દુષ્કૃત્યો, પાપો, આશ્રવો કર્યા છે તે સર્વે મારા અપરાધોને હું આપની સાક્ષીએ, સકલ શ્રી સંઘની સાક્ષીએ, મારા આત્માની સાક્ષીએ, ભવિષ્યમાં આવા પાપો મારા જીવનમાં ન થાય તેવી ભાવનાથી ભૂતકાળના પાપોના કારણે એકઠા થયેલા કર્મોનો નાશ થાય તેવા આશયથી નિંદા કરું છું, ગરહા કરું છું અને અપરાધી એવા મારા આત્માને ભૂસી લાવીને એ વિષયમાં હે પ્રભુ આપની સમક્ષ વારંવાર મિથ્યાદિકૃત થઉં છું, ક્ષમા યાચું છું. મિચ્છામિ કરમ. હે નાથ, છદ્મસ્ત એવો હું કેટલા દોષોને યાદ કરું? જે દોષો મને યાદ ન આવ્યા હોય અથવા ખમાવવાના રહી ગયા હોય તે મારા પાપો પણ નિષ્ફળતા હો. જે જે સ્થાનમાં થયેલા મારા જે જે અપરાધોને જિનેશ્વર ભગવંતો જાણે છે કે તે અપરાધોને પ્રભુની સમક્ષ ભાવપૂર્વક ઉપસ્થિત થયેલો હું ખમાવું છું. મિચ્છામિ દુઃખરં. અહીંયા પદ્માવતી રાણીની ક્ષમાપણા પણ આપેલી છે. કેટલાને મોઢે આવડે છે? હવે રાણી પદ્માવતી જીવ રાશિ ખમાવે, આવડે છે? જોશું, ટાઈમ રહેશે તો પછી આપણે બોલીશું. હવે આપણે મહત્ત્વની બીજી જે વિધિ છે, કઈ વિધિ બાકી રહે છે? હવે ઉદ્ગલ ઘોષી રાવવાની વિધિ. દુષ્કૃત નિંદાની ક્રિયા આપણે વિસ્તારથી કરી. હવે આપણે ખૂબ જ સંક્ષેપમાં એક મહત્ત્વની ક્રિયા પણ પરમાત્માની સમક્ષ કરી લઈએ, અને એ છે ભવો ભવના પૂતગલોને ઘોષી રાવવાની ક્રિયા. જૈન શાસન સ્પષ્ટ ફરમાવે છે કે મૃત્યુ પૂર્વે જીવ જે જે પૌદ્ગલિક સામગ્રીને ઘોષી આવ્યા વિના, એટલે કે તેના પરના મમત્વભાવપૂર્વક મરે છે, તે તે સામગ્રીથી જે જે પાપો થાય છે તે સામગ્રી મૂકીને મરી જનાર જીવ ઉપર પરલોકમાં જ્યાં હોય ત્યાં એને પહોંચે છે કે લાગે છે. માટે જ અંતિમ કાળે સર્વ વસ્તુઓને ઘોષી લાવવાની વિધિ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવેલ છે. પછી એ મિલકત, પૈસા વગેરે હોય, મકાન, દુકાન, જમીન, ખેતર, વાડી, ફેક્ટરી, જે કાંઈ પણ હોય, તે પોતાનું શરીર સુદ્ધા, આ બધા પૂતગલો છે, એટલે જળ વસ્તુઓ છે. પૂતગલ, પૂત એટલે પૂરણ, પૂરાય, અને ગળ એટલે ગળે, બરાબર. નવા પૂતગલો પૂરાતા આવે ને જૂના પૂતગલો ખર્ચ નાશ પામ ગલન થતા આવે, એટલે એને કહેવાય પૂતગલ. આપણા જીવે ભૂતકાળના ભવોમાં જે જે સામગ્રી યાવત કાયાને પણ ઘોષી લાવ્યા વિના છોડી દીધી છે તે સર્વેના પાપ આપણને અત્યારે પણ લાગે છે. કેવી રીતે લાગે? દાખલા તરીકે તમે આત્મરક્ષા માટે પોલીસ પાસેથી વિધિપૂર્વક લાયસન્સ લીધું, ભલે પિસ્તોલ કે રાઇફલનું કે બંદૂકનું, બરાબર. કેટલાક દિવસ પછી કોઈ એની ચોરી થઈ ગઈ, અને જો તમે પોલીસમાં જાણ ન કરો ને એ તમારું લાયસન્સ રદ ન કરાવો તો એ પિસ્તોલ વગેરે દ્વારા કોઈક વ્યક્તિ કોક બીજાનું ખૂન કરી નાખે, અને પછી તપાસ થાય અને એમાં ખબર પડે કે આ લાયસન્સ, આ પિસ્તોલનું લાયસન્સ ફલાણી વ્યક્તિ પાસે છે, ભલે એ વ્યક્તિએ કાંઈ ખૂન વગેરે કર્યું નથી, છતાં પણ એને પણ સજા થાય કે ન થાય? વ્યવહારમાં થાય. પેલો કે ભાઈ મેં નથી કહ્યું, ચોરાઈ ગઈ હતી. ચોરાઈ ગઈ હતી તો તમારે પોલીસ ખાતામાં જાણ કરી હતી, લાયસન્સ તમારું કેન્સલ કરાવવું હતું, તે તમે નથી કરાવ્યું, એ માટે તમે પણ દંડના ભાગીદાર બનો છો. એવી જ રીતે જગતમાં કેટલાય પાપો છે કે આપણે નથી કરતા, પણ છતાં જો પ્રતિજ્ઞાપૂર્વક એનો ત્યાગ ન કર્યો હોય, પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ એટલે જાણે કે લાયસન્સ, આપણે પાપ કરવાનું લાયસન્સ કેન્સલ કરાવ્યું કે નથી કર્યું આપણે, તો પછી એ નિમિત્તે ભલે એ આપણા શરીર કે પૈસા વગેરે દ્વારા જે જે એનો દુરુપયોગ થતો હોય તો એનો દોષ પણ આપણને લાગે. એટલે એટલી જાગૃતિ રાખવાની છે. માટે જાગૃત આત્માઓ કલી અવસ્થા આવે એનાથી પહેલાં જ સમયસર ચેતી ધરીને પોતાની જે મિલકત વગેરે હોય એનું યથાયોગ્ય વિલ કરી નાખતા હોય છે કે ભાઈ આટલી કદાચ કુટુંબ માટે રાખવી હોય તો એ પ્રમાણે, એની તો આટલી બાટલી બાકીની આટલી બધી રકમ મારી
આ આ સારા કાર્યોમાં વાપરજો. સાત ક્ષેત્રમાં, જીવડ્યા વગેરેમાં, આંબીલ ખાતામાં, પાઠશાળામાં વગેરે વગેરેમાં વિલમાં લખી નાખે કે મારી આ આ રકમનો આટલો આ રીતે સદુપયોગ કરજો. ઘણા એકલાથી ગયો પાછળ વયમાં, માત્ર એકલા જ હોય, પાછળ કોઈ ન હોય, તો એણે પણ વિલ બનાવી લખી નાખવું જોઈએ કે ભાઈ મારા ગયા પછી આ મકાન એસી સંઘને સારા કાર્ય માટે હું અર્પણ કરું છું. બરાબર, આવી રીતે વિધિપૂર્વક બધું બિલ બનાવી લેવું જોઈએ, નહીંતર પછી પાછળ જે એનો દુરુપયોગ થાય, ગેરઉપયોગ થાય, એનું દોષ કે ભાગીદાર આપણને લાગે છે. કારણ કે આપણે એના પ્રત્યેનો માલિકી ભાવ કે મમત્વ ભાવ છોડ્યો નથી. હા, એ લખ્યું હોય પહેલેથી તો મળે ને, એટલે અનુભવના કરી હોય તો મળે, નહીંતર પ્રાય કરી ઓછું મળે, કરાય તો ઓછું મળે. કારણ કે જીવની મોટે ભાગે સત્કાર્યો કરવાની રુચિ બહુ ઓછી છે અને પાપની રુચિ વધારે છે, એટલા માટે પાપ લાગે, પુણ્ય તો કદાચ મળતું હશે, ઓછું મળતું હશે, એ હવે વિશિષ્ટ તો જ્ઞાની ભગવંતો જાણે, પણ મુખ્યત્વે પાપ વધુ લાગે. પુણ્ય મેળવવું હોય તો અગાઉથી વિલ બનાવી જવું જોઈએ, અગાઉથી કહી દેવું જોઈએ. અને એ જ રીતે જ્યારે તમારા કોઈ સંબંધી બીમાર હોય, તમારે જે કાંઈ પણ એને દાનપુણ્ય સંભળાવવું હોય એ હોશમાં હોય ત્યારે સંભળાવી દેવું જોઈએ. હા, પછી તમે પાછળથી કરો એનો એટલો વિશેષ લાભ ન થઈ શકે જેટલું એની હાજરીમાં હયાતીમાં જીવતા તમે કહો કરો, અને એમ કરો કહો કે તમે અનુમોદના કરજો, તમારા નિમિત્તે તમારા આત્મકલ્યાણ માટે અમે આટલું આટલું સુકૃત સારા કાર્યોમાં કરીશું, જીવડ્યા સાત ક્ષેત્ર વગેરેમાં, અને એની એ અનુમોદના કરે તો એને અનુમોદના દ્વારા લાભ થઈ શકે છે. બરાબર, હવે તેમ છતાં ધારો કે હું કાંઈ નથી થઈ શક્યું. બરાબર, તમે મોડા જાગે આવી વ્યક્તિ ચાલી ગઈ ને પછી તમે એ નિમિત્તે કંઈ દાનપુણ કરો છો. હવે એ વ્યક્તિ ધારો કે દેવ ગતિમાં ગયેલ હોય, ત્યાંથી અવધિ જ્ઞાન વગેરેનો ઉપયોગ મૂકે અને એના નિમિત્તે થતા સત્કાર્યની અનુમોદના કરે તો એ અનુમોદના દ્વારા એને એ લાભ મળી શકે. પણ ધારો કે દેવ ગતિમાં નથી ગયેલ, બીજી કોઈ ગતિમાં ગયેલ છે અને એને ખબર નથી, પણ તમે સારા આશયથી સારા ભાવથી એને એ લાભ થાવ એવા ભાવથી તમે જે કાંઈ પણ સુકૃત કરો તો તમારો આશય જે સારો છે એ તમારા ભાવની અસર થાય, અને એ જીવ સાથે પોઝિટિવ ઋણાનુબંધ બંધાય, એના આત્માનું કલ્યાણ થાય, હિત થાય, સદગતિ થાય, મુક્તિ થાય, એવી ભાવનાથી તમે જે એના નિમિત્તે જે કાંઈ સુકૃત કરો છો તો એ તમારી જે ભાવના છે સુકૃત એના 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 આત્મકલ્યાણની, એ ભાવનાને કારણે જ્યારે કોઈ પણ ભાવોમાં વળી પાછા તમે કોઈ પણ સ્વરૂપે સંબંધમાં આવો ત્યારે તમારા પ્રત્યે એને પોઝિટિવ ભાવ થાય, કારણ કે તમે એનું હિત ઈચ્છ્યું હતું, આગલા ભાવમાં એનું આત્મકલ્યાણ ઈચ્છ્યું હતું, એના કારણે એને ઓટોમેટિક તમારા પ્રત્યે પોઝિટિવ ભાવ થાય, તમારી કોઈ પણ સારી વાત હોય એને હસે હસે તરત સ્વીકારવા તૈયાર થઈ જાય. અને એને બદલે જો કોઈ સાથે નેગેટિવ ભાવ ઊભો રહ્યો હોય, ક્ષમાયાત્રા ન કરી હોય, ખમતખમણા ન કર્યા હોય તો શું થાય, તો બીજા ભાવમાં જ્યાં જ્યાં તમે ભેગા થાઓ ત્યાં તમારી ગમે એટલી સાચી સારી હિતકારી વાત હોય, સામી વ્યક્તિ માનશે જ નહીં, ત્યારે આપણે થાય કે આટલું આટલું એના હિતને માટે સારું કહું છું, ભલા તો કેમ માનતો નથી કે માનતી નથી. એનું કારણ એ છે કે ભૂતકાળના કોઈ ભાવોમાં આ રીતે જે નેગેટિવ ભાવ કેળવાઈ ગયો છે એની ક્ષમાયાચના પરસ્પરમાં નથી થઈ, એના અનુબંધના કારણે આવું થાય છે. આપણે સૌને ક્યારેક ને ક્યારેક અનુભવ થતો હશે, કોઈ પણ વ્યક્તિને પહેલી જ વાર મળતા હોઈએ, સગાવાળામાં હોય કે ન પણ હોય, પણ પહેલાં પહેલી નજરે જ આપણને ગમી જાય, એમ થાય કે આ સારી વ્યક્તિ લાગે છે, એનું રૂપરંગ ગમે એમ નહીં, એના આત્મા તરફ ખેંચાણ થાય, એના ગુણો તરફ ખેંચાણ થાય અને એની સાથે પોઝિટિવ સંબંધ બાંધવાનો ભાવ થાય, એનું કારણ એ ભૂતકાળમાં પોઝિટિવ સંબંધ ચાલ્યો આવે છે. અને કોઈક વ્યક્તિને પહેલી જ વાર જોતા આવે, કાંઈ વાતચીત પણ ન થઈ હોય અને આપણું કાંઈ બગાડ્યું તોય પણ એના પર ખબર નહીં, આમ અરુચિ અને અભાવ થાય કે હવે એનાથી એ દૂર થાય તો સારું, એનું કારણ ભૂતકાળમાં આ રીતે નેગેટિવ ભાવથી ચાલુ રહ્યો છે. માટે આ ભાવમાં એક મહત્ત્વની વાત તમને કહું, એક એવી સાધના આવે છે, હા, એ વારંવાર કરવા, રોજ કરવા જેવી છે, ચાર અંગ્રેજી વાક્યો, એનું 108 વાર રોજ જાપ કરવા જેવો છે. બરાબર, કયા હશે ચાર અંગ્રેજી વાક્યોમાંથી કોઈ પણ એક વાક્ય તમે કહો રોજ ખરે ખરે બોલ, એનાથી પોઝિટિવ એનર્જી કેળવાય છે, આપણું શારીરિક આરોગ્ય પણ સુધરે, આપણા પરસ્પરના સંબંધો પણ કદાચ બગડી ગયેલા હોય ને કોઈ પ્રત્યે સારા થઈ જાય, અબોલા હોય, કોર્ટમાં કેસ ચાલતા હોય, એવું જે કાંઈ પણ ચાલુ હોય ને, હવે તમારી ભાવના હોય ને ખમાવવાની, પણ સામી વ્યક્તિ તૈયાર થતી નથી ખમાવવા માટે, તો શું કરવું, તો રોજ આ ચાર વાક્યોનું માળા ગણી 108 વખત. બરાબર, કયા ચાર વાક્યો હશે, કોઈક એક વાક્ય તો કહો મનનભાઈ, કહો ને. હે, લેટ ગો આમાં નથી, ભલે પછી
સારી વાત છે, લેટ ગો પણ સારી વાત છે. હા, લીવ એન્ડ ફરગીવ, પ્લીઝ ફરગીવ મી, પ્લીઝ એટલે મહેરબાની કરીને, ફરગીવ મી એટલે મને માફી આપો. બરોબર, ચાલો બીજું એવું કોઈ વાક્ય. હાજી, હા ભાઈ, એટલે કહું છું, એનું ટ્રાન્સલેશન કરું છું, હું ગુજરાતીમાં સમજાવું છું, ટ્રાન્સલેશન કરું છું. મેને માફી આપો, હું તો હું માફી માગું છું. આઈ બેગ યોર પાર્ડન, પ્લીઝ ફરગીવ મી. આઈ એમ વેરી સોરી, આઈ એમ સોરી અથવા વેરી સોરી જે કહેવું હોય, એટલે હું દિલગીર છું. તમને મારા નિમિત્તે જે કાંઈ પણ તકલીફ પડી એ માટે હું દિલગીર છું. આઈ એમ સોરી, હું દિલગીર છું. બરોબર, હા. પછી આઈ લવ યુ, હા, હું તમને ચાહું છું. હા, તમે ગમે એવા છો, હું તમને ચાહું છું. બરોબર, પંકજભાઈ યાદ આવ્યા? બરોબર, આઈ લવ યુ. બરોબર, વિજાતીને યુવાનભાઈમાં તો ઘણું કર્યું હશે આવા લફરા. એ નહીં, દુશ્મનને પણ હવે કહો મનથી બેઠા બેઠે કે આઈ લવ યુ. ભલે કદાચ શરૂઆતમાં એવા ભાવ ન પણ આવે, પણ દ્રવ્યથી પણ બોલો આઈ લવ, આઈ એમ સોરી. એક તો આઈ એમ સોરી, પછી આઈ લવ યુ, પ્લીઝ ફરગીવ મી એટલે કે મને મહેરબાની કરી મને માફ કરો, મને માફી આપો. અને ચોથું વાક્ય છે થેન્ક યુ. આ તો વ્યવહારમાં નથી બોલાતા, તમે જાણો, સમજી જાવ. થેન્ક યુ એટલે શું થાય? તમારો આભાર. હા, આ બહુ ચમત્કારિક વાક્યો છે. હા, એમ બોલવાના હૃદયથી, પણ શરૂઆતમાં એવો ભાવ ન પણ આવે, દ્રવ્યથી પણ બોલો, છટકો નહીં. તમે બાનું કાઢીને છટકો નહીં કે અમને એવો ભાવ નથી આવતો. ભાવ ધીરે ધીરે ઓટોમેટિક. અને આ છે ને, ફક્ત વ્યક્તિમાં, દરેકમાં કામ આવે. તમને કોઈ બીમારી લાગુ પડી છે ને, હા, એને એને પણ આ ચાર વાક્યો કહો. તમારા શરીરને અડ કરી આવીને આ બસ આ ચાર વાક્યો 108 વખત બોલો. હા, તમારે પૈસા કોક નથી દેતો, લેવાનામાં જે છે પણ આપતો નથી, તો પણ એને યાદ કરીને આ ચાર વાક્યો બોલો 108 વખત. રોજ બોલો, રોજ બોલો, રોજ બોલો. ચમત્કારી અસર થશે, જુઓ તો ખરા. ખાલી સાંભળવાથી ને, પ્રયોગ કરો. જળ પદાર્થ પ્રત્યે પણ, શરીર પ્રત્યે, પૈસા માટે, વગેરે વગેરે માટે, પણ 108 વખત બોલો. અને જેની સાથે પણ મન દુઃખ વૈરબોધ અબોલા કે સાથે થયું હોય એને તો ખાસ યાદ કરી. અને 100 સાસુ વહુ વચ્ચે, જેરાણી જેઠાણી, નણંદ ભજા વગેરે 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 સંબંધોમાં જે કંઈ ખટાશ આવી ગઈ હોય, તમારો દીકરો તમારું કયું ન માનતો હોય, દીકરો કે દીકરી, તો એને પણ એકવાર યાદ કરી અને 108 વાર આ ચાર વાક્યો બોલી જાઓ. બરોબર, ભાઈ ભાઈ વચ્ચે ઘણીવાર અબોલાનો અનબનાવ થતો હોય, અને આપ તમારો ભાવ ખંભાવવાનો પણ સામી વ્યક્તિ નથી આપતો માફી, તો પણ એને યાદ કરી અને આ ચાર વાક્યો 108 વખત બોલો. રોજ બોલો, રોજ બોલો. વધુમાં વધુ 6 મહિના ચોક્કસ રિઝલ્ટ આવ્યા વગર રહેશે નહીં. 6 મહિના તો મેક્ઝિમમ કહું છું, બાકી 1-2 મહિનામાં પણ રિઝલ્ટ આવી જાય 108 વખત. હા, અને ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન હું ચાર વાક્યો બોલું છું ને તે હું હૃદયથી બોલી છું અત્યારે, ભલે દ્રવ્યથી કદાચ જીભથી બોલાય છે, ઓથી બોલાય છે, પણ હું ઈચ્છું છું કે સામી વ્યક્તિના પ્રત્યે પણ મારા હૃદયમાં જે દંખ પડ્યો છે, નેગેટિવ ભાવ પડ્યો છે, એ નીકળી જાય એ ભગવાનને પ્રાર્થના તો કરો. કરશો? હા, પ્રાર્થનામાં અચિંત્ય શક્તિ છે. તો ધીરે ધીરે શરૂઆતમાં ભલે હોઠથી કંઠથી થશે, ધીરે ધીરે હૃદયથી પણ થવા લાગશે. અને હૃદયથી એટલું થશે ને એટલી બહુ ઝડપી અસર થશે. ખાલી હોઠ કે કંઠ તો જરા સમય વાર લાગશે, થશે તો ખરું, વાર લાગશે. પણ જો તમે હૃદયથી કરો, ભાઈ નક્કી એણે એ મારા પ્રત્યે કયું આવું નેગેટિવ વર્તન કેમ કરી રહ્યો છે, જાણતા કે અજાણતા, આ ભાવમાં કે આગલા કોક ભાવમાં, મારા દ્વારા એના આત્માને ઈજા પમાડાઈ છે, તકલીફ કે નુકસાન અપાયું છે, માટે આજે એને મારા પ્રત્યે આવો નેગેટિવ ભાવ આવી રહ્યો છે. પણ હવે મારે આ પરંપરા આગળ ચલાવવી નથી, મારે અહીંયા જ ન્યુટ્રલ કરી નાખવું છે. માટે એ ખમાવે કે ન ખમાવે એની રાહ મારે જોવી નથી, ભાઈ પહેલો એ ખમાવે ને પછી હું ખમાવું નહીં. ભલે તમને લાગતું હોય કે નહીં એ જ ગુનેગાર છે સંપૂર્ણપણે, તોય પણ આગલા કોક ભાવમાં, આ ભાવમાં કદાચ નહીં તો આગલા કોક ભાવમાં આપણે એના પ્રત્યે નેગેટિવ કંઈક કર્યું છે ચોક્કસપણે. કારણ વગર કાર્ય થાય જ નહીં. અને ઘણીવાર એવું બને કે શરૂઆત ભૂલની એનાથી થયું હોય, પણ પછી તો આપણો સિદ્ધાંત શું છે મોટે ભાગે, ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. ત્યારે ભગવાન શું કહે છે, સામો થાય આગ તો તમે થજો
વાણી આ છે પ્રભુ વીરની વાણી. પણ એ વીરની વાણી આપણી ક્યારે બનશે? જે ભગવાનને ભજીએ છીએ, પૂજીએ છીએ, તેની વાણીને આપણે જીવનમાં એપ્લાય કરવાની છે, ઉતારવાની છે. એટલે ભાવ ન આવે તો દ્રવ્યથી પણ શરૂઆત કરો, ધીરે ધીરે અસર થશે. અને ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન અત્યારે દ્રવ્યથી થાય છે પણ આ ભાવથી પણ થાય તો એવી કૃપા અમારા ઉપર કરો. બરાબર. સામા જીવમાં પણ ભગવાન આત્માને જુઓ, વહેલું મોડો એ પણ સિદ્ધ પરમાત્મા બનવાનો છે. નમો સિદ્ધાનંદથી ત્રણેય કાળના સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ તો પછી શા માટે આ અબોલા અને વેરઝેર અને કેસ કબાલા ચાલુ રાખવાના? ફરી તો જુઓ પ્રયોગ કેવો કેવા ચમત્કારો સર્જ્યા છે, જુઓ તમે. બરાબર કરશો ને? સાંભળવામાં તો સારું લાગે છે પણ કરવામાં જરા ઈગો ઈગો નડશે, અહંકાર. હા, હે ભજકા નહીં વાત, રજાનો હા કોઈ અહીં પર નહીં જો હા નહીં મહારાજ નીચે પછાણ લઈ લ્યો, ત્યાં સુધી આવ નહીં ચા ચિંતામાં કહેવા. ચાલો તો બોસી લાવવું એટલે એના ઉપરના મમત્વ ભાવનો ત્યાગ કરવો. આથી હવે તે સામગ્રીઓથી થતાં પાપ આપણને નહીં લાગે. પૂર્વની દુષ્કૃત નિંદાની ક્રિયામાં દરેક હલાવાને અંતે આપણે શું બોલતા હતા? મિચ્છા મી દુકડમ. એવી રીતે આ ક્રિયામાં શું બોલવાનું? હોશી રામી હોશી રામી હોશી રામી. એટલે એનું ત્યાગ કરું છું, મારા એના ઉપરનું માલિકી ભાવ હટાવી લઉં છું. બરાબર. હા, તો ભૂતકાળના ભાવોમાં જે કંઈ પણ પૂતગલો છોડી આવ્યા, શરીર ધન માલ મિલક સોનામાના ચરું દાટી આવ્યા, બરાબર, વગેરે વગેરે, હા કર્યું, આનંદ ભાવ બધું કર્યું છે આપણે. પણ ધારો કે હવે તમને આ ભાવમાં જાતિ સ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ભાવ તમને દેખાયો, પૂર્વ ભાવમાં તમે ક્યાં સોનામાં ચરું દાટ્યો છે એ તમને ખ્યાલમાં આવી ગયું, તો હવે તમે એના પ્રત્યેનો માલિકી ભાવ ઓછી આવી નાખ્યો છે, માટે હવે તમારું ગણાશે નહીં. બરાબર ને? આ સમજીને બોલજો પછી ઓછી રાખ. પછી એને એક સદગ્રસ્ત તરફથી તમારા નામે નહીં, એક સદગ્રસ્ત તરફથી આપી દો સંઘમાં, ધર્મારા ખાતામાં. હે પરમ કૃપાળુ પરમાત્મા તીર્થંકર ભગવાન, આપના શાસનને નહીં પામેલા એવા મેં અજ્ઞાનથી અનેક પ્રકારના પાપ કર્યા છે. પ્રભુ, મેં જાણ્યું નથી કે પૂતગલનું મમત્વ એ મહાપાપ છે. આજે આપના શાસનના પ્રભાવથી એ સત્યને હું જાણી શક્યો છું. એ પણ મને ખ્યાલ આવ્યો છે કે જે પૂતગલો મેં મમત્વ ભાવે મૂક્યા તે બધાથી થતા પાપોનો મને પણ બંધ થાય છે. તેથી મેં ભૂતકાળના ભાવોમાં મમત્વ ભાવને ઘોષી લાવ્યા વિના જે પૂતગલો મૂક્યા છે તેને હું આજે આપની સાક્ષીએ ઘોષી લાવવા માટે ઉપસ્થિત થયો છું કે થઈ છું. પ્રભુ, અનાદિકાળથી સંસારમાં ભટકતા મેં નિગોદના અનંતા ભવો કર્યા, તેમાં જે શરીરો છોડ્યા તેનો જ્યાં જ્યાં પાપમાં ઉપયોગ થયો હોય તે બદલ મિથ્યાદુષ્કૃત દઉં છું અને આ ક્ષણે તે શરીરોને સંપૂર્ણપણે ઘોષી લાવું છું. ઘોષી રામી ઘોષી રામી ઘોષી રામી. હે વિશ્વોપકારી દેવાધિદેવ, સંસારમાં ભટકતા મેં માટી મીઠું પથ્થર ધાતુઓ રત્નો આ બધા પૃથ્વીકાય કહેવાયો સ્થાનમાં આવે ત્યારે વગેરે રૂપે પૃથ્વીકાયના અનેકાનેક ભવો કર્યા, તે ભવોમાં જે શરીરોને હું મૂકીને આવ્યો તેમાંથી તલવાર છરા વાહનો હથિયારો આભૂષણો વગેરે બનીને જે હિંસા આદિ પાપો થયા તેની હું નિંદા કરું છું અને ભવિષ્ય માટે મારી તે સર્વ કાયાઓને ઓછી લાવું છું. ઓછી રામી ઓછી રામી ઓછી રામી. અપકાય એટલે પાણીના ભવોમાં જે પાણીના કલેવરોને મૂકીને આવ્યો તેમાં બીજા જીવો ડૂબ્યા, ત્યાં બીજા પણ અનેક પાપના ઉપયોગમાં આવ્યા, તેની નિંદા કરવા પૂર્વક તે સર્વે કલેવરોને હું ઘોષી લાવું છું. ઘોષી રામી ઘોષી રામી ઘોષી રામી. દેવકાય અને વાયુકાયના ભવોમાં જે કલેવરોને મૂકીને આવ્યો હોઉં તેનાથી જે કાંઈ પાપ કર્મો થયા હોય તેનું મિથ્યા દુષ્કૃત આપી એ કલેવરોને પણ હું ભાવથી આપની સાક્ષીએ ઘોષી લાવું છું. ઘોષી રામી ઘોષી રામી ઘોષી રામી. ભૂતકાળમાં વનસ્પતિકાયના ભાવોમાં ઝાડ પાંદડા થડ ફળ ફૂલ વગેરેના કલેવરોને મૂકીને આવ્યો જેનો ઉપયોગ કુહાડામાં બાણમાં ઘરમાં ફેક્ટરીઓમાં વગેરે અનેક પાપ કાર્યોમાં થયો
તેની નિંદા કરતો વર્તમાનમાં તે ભવોની કાયા જ્યાં પણ હોય ત્યાં અત્રે આપની સમક્ષ ઉપસ્થિત થયેલું ઘોષી રામું છું. ઘોષી રામી ઘોષી રામી. શંખ કોડા કોડી જળો ચંદનક વગેરે બે ઇન્દ્રિયના ભવોના મહારાજીને મૂકેલા કલેવરોને તથા માકડ કીડી ઈયળ જૂ લીખ વગેરે તે ઇન્દ્રિયના ભવોમાં મહારાજીએ મૂકેલા કલેવરોને તથા મીછી તીડ ભમરા માખી વગેરે ચૌરેન્દ્રિયના ભવોના મહારાજીએ મૂકેલા કલેવરોને હું ભાવપૂર્વક ઘોષી રાવું છું. ઘોષી રામી ઘોષી રામી ઘોષી રામી. સાથે નારકીના ભવને વિશે ઉત્પન્ન થયેલા મારા જીવે ત્યાં જે કાંઈ કલેવરોને મૂક્યા છે તે સર્વ કલેવરોને હું ઘોષી રાવું છું. ઘોષી રામી ઘોષી રામી ઘોષી રામી. હે પરમાત્મા, પંચેન્દ્રિય ત્રિયંચના ભવોને વિશે મેં જે ગાય બળદ હાથી સિંહ વાઘ વરુ ઘેટા બકરા આદિના શરીરો મૂક્યા છે તેનો જે કાંઈ આ સંસારમાં દુરુપયોગ થઈ રહ્યો છે તે બદલ મિથ્યા દુષ્કૃત આપવાની સાથે હું આપની સમક્ષ સકળશ્રી સંઘની સાક્ષીએ તે સર્વે કલેવરોને ઘોષી રાવું છું. ઘોષી રામી ઘોષી રામી. હે જગત સ્વામી, ભૂતકાળમાં મનુષ્યોના ભવોને વિશે ધન મિલકત મિલો કારખાના પેઢી મકાનો દુકાનો વાહનો યંત્રો હિંસક હથિયારો પત્ની પુત્રારી કુટુંબ પરિવારને તથા મારા શરીરોને ઘોષી રાવ્યા વિના મૂક્યા છે ને તેનો ઉપયોગ અનેક પ્રકારના હિંસા આદિ પાપોમાં થયો છે તેથી હું ખૂબ દુઃખિત છું અને હે દેવાદિદેવ, આપની સમક્ષ તેનું મિચ્છામી દુકમ દેવાની સાથે એ સર્વે સાધનોને હું સકળશ્રી સંઘની સાક્ષીએ ત્રિવિધે ત્રિવિધે ઘોષી રાવું છું. ઘોષી રામી ઘોષી રામી ઘોષી રામી. હે કારુણ્યનિધિ પ્રભુ, દેવલોકના ભવોમાં જે મેં દેવ વિમાનો વાવડીઓ દેવાંગનાઓ બગીચાઓ વાવ વગેરેના આશ્રવના સાધનોને ઘોષી આવ્યા વિના છોડ્યા તે સર્વેને હું વર્તમાન કાળે ભાવપૂર્વક ઘોષી રાવું છું. ઘોષી રામી ઘોષી રામી ઘોષી રામી. હે દેવાદિદેવ, ભૂતકાળના અનંતા ભવોમાં મારા જીવે મૂકેલા સગડા શરીરો ઘરો મિલકતો પરિવારો આદિ બધાયના મમત્વને આપની સાક્ષીએ ચિત્ત પરમાત્માની સાક્ષીએ સાધુ ભગવંતોની સાક્ષીએ અભિજ્ઞાની દેવોની સાક્ષીએ તથા મારા આત્માની સાક્ષીએ ઘોષી રાવું છું. તે બધા જોડે મારે હવે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. હું તે બધાને મારા તરીકે માનતો નથી. ઘોષી રામી ઘોષી રામી ઘોષી રામી. આ ભવની પણ મારી બધી સામગ્રી અધિકરણો એટલે કે પાપના સાધનોની યાવત કાયાની જોડે પણ મારા આ જીવનના છેલ્લા શ્વાસોશ્વાસ પછી મારે કાંઈ પણ સંબંધ નથી. તે સમયે મારે બધું જ ઘોષી રહે છે. ઘોષી રામી ઘોષી રામી ઘોષી રામી. હવે મહત્ત્વની સૂચના કે દુષ્કૃત ગરહા અને પૂતગલ ઘોષી રાવાની આ ઉત્તમ ક્રિયા પૂર્ણ થઈ છે. આ આરાધના કરનારે એટલી વાત ખ્યાલમાં રાખવાની છે કે આ આરાધના સર્વસામાન્યપણે થતી હોવાથી દુષ્કૃતના અનુબંધ તોડવામાં તેમજ પાપનો રસ ઘટાડવામાં આ આરાધના ઉપયોગી થશે. તેમ છતાં વર્તમાન જીવનમાં થયેલા દુષ્કૃત્યોનો તો પૂજનીય ગીતાર્થ ગુરુ ભગવંત આગળ સરળપણે એકરાર કરીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી તેને વહન કરવાથી જ તે દ્વારા બંધાયેલા પાપો નાશ પામશે. જો વર્તમાન જીવનમાં થયેલા પાપોને છુપાવવાનો પ્રયત્ન થાય તો શલ્ય એટલે કાંટારૂપ બની જઈ ભવ ભ્રમણનું કારણ બને. માટે આરાધના કરનાર જીવોએ પોતાના જીવનમાં થયેલ પાપોનો ગીતાર્થ ગુરુ ભગવાન પાસે એકરાર કરી પ્રાયશ્ચિત્ત લઈ તેને વહન કરવા અવશ્ય પુરુષાર્થ કરવો જેથી પાપના ભારથી આત્મા હલકો ફૂલ હળવો ફૂલ બની જશે. બરાબર ખ્યાલમાં આવ્યું? અત્યારે જનરલ રીતે થયું છે એ પણ લાભકારક તો છે, પણ વિશેષ લાભ ક્યારે થાય કે આ ભાવમાં નાની ઉંમર 5-7 વર્ષની ઉંમરથી સમજણા કંઈક થયા ત્યારથી માનીને આજની તારીખ સુધીમાં જે કાંઈ પણ પાપો થયા હોય જેટલા યાદ આવે એને એમાં કાંઈ છુપાવવું નહીં. બિલકુલ યાદ ન જ આવતું હોય તો એનું પછી હોલસેલમાં અમુક એનું આપણે આપી દેવા પડશે. પણ
યાદ આવે ને તમે છુપાવો, 99 પાપો તમારા ખુલ્લા કર્યા, પણ એક પાપ યાદ આવતું હતું છતાં શરમ સંકોચ વગેરેના કારણે, ઈગો વગેરેના કારણે આપણે જાણી બુજીને છુપાવ્યું, તો પછી એ પાપ શલ્ય રૂપે રહી જાય, મનમાં હૃદયમાં ખટક્યા કરે કે મેં આ પાપ તો કર્યું નહીં, પણ જાણે હવે મારી શુદ્ધિ થઈ હશે કે નહીં થઈ હોય, વગેરે કારણે મૃત્યુ સમયે પણ અંદરમાં એક ખટકો રહી જાય, એને કારણે સમાધિ મરણ કદાચ ન થઈ શકે અને દુર્ગતિ પણ થઈ શકે છે. માટે યાદ આવેલું કોઈ પણ પાપ છુકાવવું નહીં. નાનો બાળક જેવી રીતે પોતાની માતા આગળ જે હું બન્યું તેવું કહું તેમાં કશું, જે બાળકો શું બાળકો મા બાપ પાસે બાલ ક્રીડા નવ કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે, તેમ જ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી જેવું બન્યું એવું કહું તેમાં કશું ખોટું નથી. તો આ ખાસ ખ્યાલમાં રાખવું, અનુમોદના કરીએ. આ યુવાન મુમુક્ષુ વગેરે બેઠા છે, એમણે નિખાલસતાપૂર્વક પોતાના દરેક પાપોનો એકરાર કરી ભવ આલોચના રૂપી પ્રાયશ્ચિત સ્વીકાર્યું છે. બીજા પણ કોઈ કોઈ આત્માઓ લગભગ રોજ એકાદ બે લગભગ આવે છે એ કાગળો આલોચનાના, અને એ પણ આવો પુરુષાર્થ કરી રહ્યા છે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. શાસ્ત્રકારો કહે છે, ગમે એટલા ભયંકરમાં ભયંકર કોટીના પાપો થઈ ગયા હોય છતાં પણ જો એ આત્મા ખૂબ પશ્ચાતાપના ભારપૂર્વક અત્યંત નિખાલસપણે એ પાપોનો એકરાર કરીને પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિકરણ કરે છે, તો પછી એ આત્મા પાપી ગણાતો નથી. જ્ઞાનીઓની દ્રષ્ટિએ એ ધર્માત્મા છે, એ પુણ્યાત્મા છે, બરાબર. એ દર્શનીય છે, વંદનીય છે, પૂજનીય છે, સ્તવનીય કે પ્રશંસનીય છે. આવી રીતે જ્ઞાની ભગવંતો ઉપભૃંગણા કરે છે આલોચના લેનારની, બરાબર. માટે મનમાં કોઈ જાતનો સંકોચ શરમ વગેરે રાખવી નહીં. પોતાના આત્માને કહેવાનું કે હે જીવ, પાપ કરતી વખતે જો તે લજ્જા નથી કરી તો હવે એકરાર કરવામાં પ્રાયશ્ચિત કરવામાં લજ્જા શા માટે, એમ પોતાની જાતને સમજાવી અને ભવ આલોચના દ્વારા પાપ શુદ્ધિ કરી લેવી જોઈએ. પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખરજી મહારાજ સાહેબ કહેતા હતા, વર્તમાન કાળ એવો છે ચારે બાજુ એટલા વિષમ નિમિત્તો એટલા ખડકાયેલા છે જેને કારણે એક પણ પાપ થાય નહીં એવો તો કોઈ જીવ મળે નહીં. ભગવાન વિતરાગ હોય એનાથી પાપ ન થાય, બાકી છદમસ્તી તો છે વતે હશે, પાપ થયા વગર રહે નહીં. પણ જે આત્મા એકદમ નિખાલસ ભાવે પશ્ચાતાપૂર્વક એ પાપોની આલોચના કરી અને આત્મશુદ્ધિ કરે છે એ પણ અત્યંત પ્રશંસનીય અને વંદનીય છે. આ કારણે હું તો કહું છું ભગવાન છે એવા ઉત્તમ શબ્દોથી એમણે ઉપભૃંગણા કરી છે. અને હજારો યુવાનો અને યુવતીઓ ભાઈ બહેનોની શિબિરોમાં આવતા હોય અને આ વિષય ઉપરનું વિવેચન સાંભળી અને 400 પાના ભરીને, આપણે તો શું કરીએ, મોટે ભાગે છાપેલા કાગળો બહાર ના રાઈટ ચોકડી રાઈટ ચોકડી કરી નાખીએ, એનાથી એટલી શુદ્ધિ ન થઈ શકે. પણ વિગતવાર જેટલું વિગતવાર અને પશ્ચાતાપૂર્વક જણાવાશે એટલી શુદ્ધિ થશે. જેટલું મોઘમમાં આમ રાખશો એટલું પછી અંદરમાં કચરો રહી જશે, બરાબર. રહેલો કચરો વળી ક્યારેક ઉપર આવી શકે, એટલા માટે ફરી ફરી આ સપ્રેમ ભલામણ છે કે ભવ આલોચના દ્વારા પોતાના આત્માને હળવો ફૂલ બનાવી લેવો. પછી નવું જીવન નવી સવાર, એકવાર આલોચના લઈ લીધી પછી ભૂલી જવાનું આ નવું જીવન છે. ઓલું હવે પાપ થાણે થયું જ નથી અને હવે નવા ડાગ પાછા લાગે નહીં, એની માટે શક્ય એટલી તકેદારી રાખવી. તેમ છતાં ગ્રસ્ત જીવન અને છદમસ્ત દશાને કારણે જે પણ બીજા પછી પાપો કેટલાક થઈ જતા હોય, અનિવાર્યપણે થતા હોય, તો એની દર વર્ષે પાછું આલોચના લઈને શુદ્ધિ કરતા રહેવું જોઈએ. રોજ રોજ પ્રતિક્રમણ દ્વારા પણ શુદ્ધિ કરવી જોઈએ અને વિશેષમાં વળી દર વર્ષે આલોચના દ્વારા શુદ્ધિકરણ કરવું જોઈએ. તો આ રીતે આપણે આ 5 દિવસમાં 4 શરણનો સ્વીકાર, દુષ્કૃતની અનુમોદના, દુષ્કૃતની ગરહા અને બહુ ભવના પદ્ધલ ભૂતી લાવવાની વિધિ પણ કરી અને એનાથી પણ આગલા દિવસે ઘણા ભાગ્યશાળી હોય, 50-52 જેટલા ભાગ્યશાળી હોય, ચતુર્થ વ્રત કે 12 વ્રતોમાંથી યથાસંભવ વ્રતોનું સ્વીકાર્યા, બધાની ખૂબ ખૂબ ભૂરી ભૂરી અનુમોદના. વિધિ કરતા જે કામ અવિધિ આકારમાં હોય હોય તે શરી હું મન વચન ધારાએ કરી ઈચ્છામી દુક્કડમ. અને બપોરે બરાબર આજે 3:05 ઓછીએ આજ હોલમાં પાછા બધા ભેગા થઈશું, બરાબર. વાંચના માટે બ્રહ્મચર્ય મહાવ્રત અને અપરિગ્રહ મહાવ્રત સાંભળવા માટે
શરૂઆતમાં 10-એક મિનિટ આપણે અંતર્મુખ થઈશું, શાંત બેસીશું, ધ્યાન કરીશું અને પછી આપણે આ રહીશું. તો મોડું કરતા નહીં, જેથી કરીને બીજા કોઈને ડિસ્ટર્બન્સ. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનં સર્વધર્માણાં જૈનં જયતિ શાસનં.